सखी आनंद निहारी आज सखी आनंद निहारी हरि मुख जोईने हूँ हई छोरे મને જીણો જીણો નાદ સાંભળાય ગુરુજી એ મારા આવે છે જીરે મને જીણો જીણો નાદ સાંભળાય ગુરુજી મારા સુર સાંભળાય ગુરુજી મારા આવે છે ત્યાં તો વાલો લાગે બહુ દૂર નયણ થી નિરખતા ત્યાં તો વાલો લાગે બહુ દૂર ઓ હમ તો હમ ના કીજીએ એનું ગોતી લેજો નૂર એ જી મને ઝીણી ઝીણી ઝાલર રે સાંભળાય ગુરુજી મારા આવે છે એ જી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય ગુરુજી એ મારા સાંભળાય ગુરુજી મારા આવે છે એ જીના સવારી ના સુર સાંભળાય ગુરુજી મારા રે આવે છે જી આંખ મારી રામ દેખું આખ મારી ઘરે ત્યાં સીતારામ દેખું ધન્ય માર જીવન કૃપાએ Thank you.
ઘન શ્યામ દેખો આખ મારી ઉઘડે ત્યાં મારા વાલા ને રે દેખો હરી મુખ જોઈ કે હું થઈ ચોરે ગેલી હો ધન્ય માર જીવ કૃપા જો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આર ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હાર ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે હરે ભજો હે ભજો સ્વામી નારાયણ નામને ભજો સ્વામી નારાયણ નામ રે
હે હારે ભજો રે ભજો સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામ રે હે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ રામ રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 રાધા શ્યામ 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 રાધા શ્યામ 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 રાધા શ્યામ 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 રાધા શ્યામ 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 રાધા શ્યામ રામ રામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બાલુડા ઘનશ્યામની જય શ્રીમદ ભાગવત સપ્તાહપારાયણ તેમનો આજે ષષ્ઠમો દિવસ સવારની કથાની શરૂઆત આપણે કીર્તન ભક્તિ અને ધૂનથી કરી હવે ઠાકોરજી ગ્રંથાવકાશીનું પૂજન કરવા માટે જે ભક્તોના હું નામ બોલું તે ભક્તો આવશે કનુભાઈ હરિભાઈ ડાવરા સમીરભાઈ ગોરધનભાઈ પટેલ કુલિનકુમાર ગોરધનભાઈ પટેલ માનવ સમીરભાઈ પટેલ શ્યામલ કુલિનભાઈ પટેલ શ્રીધર સમીરભાઈ પટેલ નીલકંઠકુમાર ચંદુભાઈ લાડાણી સેવંતીભાઈ નટવરભાઈ પિત્રોડા સુરેશભાઈ અંકિતકુમાર જલદીપકુમાર ભવદીપકુમાર રાજુભાઈ ચંપકભાઈ પિત્રોડા મનીષભાઈ પિત્રોડા વિશાલભાઈ પિત્રોડા ચેતનભાઈ ત્રાકુડા ગોંડલ વસંતભાઈ મગનભાઈ જસાણી ગઢવાઓ આવો હરિભક્તો ઠાકોરજી પૂજન કરવા માટે નારાયણ નર કથા રણ નામ દેયો શામ શીતમ ત્રિભુજ મેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયો શરણં પ્રપદે ત્વં ભક્તિ ધર્મ તનયો શરણં પ્રપદે શિક્ષાર્થ મંત્ર નિજ ભક્તિ મતાબ નરાણ એકાંત ધર્મ મખિલ પરેશીરયત અષ્ટાંગ યોગ કલનાષ્ટ મહાવ્રતાની ભક્તિ ધર્મ તનયો શરણો પ્રપદે ભક્તિ ધર્મ તનયો શરણો પ્રપદે શ્વાસેન સાક મનોલોમ વિલોમ વૃત્યા સ્વાતર બહિષ્વ ભગવત સુરધાની જસ્ય પૂરે ગતા ગત જલાબુદિનો પુમેય ત્વં ભક્તિ ધર્મ તનયો શરણો પ્રપદે ભક્તિ ધર્મ તનયો
શરણ પ્રપદે સુખ સંપત કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા બલમ શ્રી સહજાનંદ ગુરુ ભજે સદા શ્રી સહજાનંદ ગુરુ ભજે સદા કરુણામય ચારુલોચન શરણાયાત જનાર્તિ મોચન પતિતો ધરણાય તત્પર સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા ભવ સંભવ વિપીતિ વેદન સુખ સંપત કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા ફલ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા કરુણામય ચારુલોચન શરણાયાત જનાર્તિ મોચન પતિતો ધરણાય તત્પર સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા જ્યારે ભક્તો પૂજન કરવા માટે આવ્યા હતા એ સ્ટેજના આગળના ભાગમાં આવી જશે. આપણે ઠાકોરજી ગ્રંથાની વક્તશ્રીની આરતી કરવાની છે. બહેનોના વિભાગમાં ત્યાં બહેનો ઠાકોરજી ગ્રંથાધ વક્તશ્રીની આરતી ઉતારશે. ઉજાસ ઉજાસ મોટો પંખો બંધ કરી દેજો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ નારાયણ દાતા દ્વિજ કુળ તનુદા
ખૂબ સુંદર રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના એક પછી એક દિવસ વ્યતીત થઈ રહ્યા છે. સાત દિવસ કેમ પૂર્ણ થાય છે એનો ખ્યાલ પણ નથી રહેતો. સમીરભાઈ, કાલ એક સેશન કાલનો દિવસનો છે. ખૂબ આનંદથી ઉત્સાહથી ભગવાનના ચરિત્રની સુમધુર કથા આપણને પૂજ્ય વક્તા મહોદયશ્રી સંભળાવે છે. કાલની કથાની અંદર, શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણ કનૈયાલાલ બાલકૃષ્ણ જે લીલાઓ ગોકુળની અંદર કરી રહ્યા છે, માખણ ચોરની લીલા કાલ્ય નાગને નાયથો, ગોવર્ધન પર્વત એમનું પૂજન કર્યું, ઇન્દ્રનું માન મળ્યું, એ ખૂબ સુંદર કથા આપણને પૂજ્ય વક્તા મહોદયશ્રીએ સંભળાવી. આગળ શ્રી વ્યાસનારાયણ ભગવાન શ્રીમદ ભાગવતની અંદર જે જે બાલપ્રભુ કૃષ્ણલાલના જે લીલાચરિત્ર છે એની સુમધુર કથા આપણને પૂજ્ય વક્તા મહોદયશ્રી સંભળાવશે. તો પૂજ્ય વક્તા મહોદયશ્રી, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વકાર્ય સર્વકાર્યેષુ સર્વદા કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદ
વૃંદે વિનિવેશયન્મ વટસ્ય પત્રસ્ય પુટેશયાન બાલમુકુંદ મનસા સ્મરામિ બાલમુકુંદ મનસા સ્મરામિ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃતમેવ દેવ ગોવિંદ દામો દર ગોવિંદ રામો ધર્માજ વેતી વર્ણિવે શરમણીયદર્શન મંદહ સરુચિરાનનાભુજ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ Thank you.
રૂપમાં સારને રે લોલ સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ ભંજન દેવની જય ઓ પતે હર હર મહાદેવ હર સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી પૂજ્ય પૂજારી કેશવ પ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય કોઠારી નિર્ગુણ સ્વામી સર્વ યજમાન શ્રીઓ સર્વ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવત કથાના દસમ સ્કંદનું આપણે રસપાન કરી રહ્યા છીએ.
ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો એ દિવ્ય અને અલૌકિક હોય, એમાં પણ દસમ સ્કંદની કથા એ તો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોથી સભર આ ગ્રંથ છે. ગઈકાલે આપણે વાત કરી તેમ શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદમાં દસમ સ્કંદ એ હૃદય છે, અને એ હૃદયના ધબકારા પંચ પ્રાણ હોય ને તો જ ચાલે. એ દસમ સ્કંદનું કોઈ હૃદય હોય તો એ રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાયો છે. રાસ પંચાધ્યાય એટલે ગોપીઓની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની જે પ્રેમની પરાકાષ્ઠા, એનું વર્ણન, એનું નામ રાસ પંચાધ્યાય છે. સારનું કોઈ સત્વ હોય તો એ રાસ પંચાધ્યાય છે. જેમ પ્રાણ વિનાનું ખોડિયું નકામું, એમ રાસ પંચાધ્યાય વિનાનું ભાગવત પણ નકામું કહેવાય. કારણ કે રાસ પંચાધ્યાય એ પ્રાણ છે, અને પ્રાણ નીકળી જાય તો ભાગવતનું બહુ મૂલ્ય ન રહે. ગોપીઓનો પ્રેમ, એમની ઉત્કટતાનું દર્શન અહીંયા રાસ પંચાધ્યાયમાં છે. કારણ કે રાસ લીલામાં ભક્તિની ઉત્કૃષ્ટતા જોઈએ, અને ભક્તિને પામવા માટેનું કોઈ સાધન હોય તો એ રાસ પંચાધ્યાય છે. એ ભક્તિયુક્ત ભક્તના લક્ષણો કેવા હોય એનું વર્ણન આ રાસ પંચાધ્યાયમાં આવે છે. દસમ સ્કંદના 29 અધ્યાયથી લઈ અને 33 અધ્યાય સુધી રાસ પંચાધ્યાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવતા કહે છે, ભગવાન અપિ તારાત્રિહિ શરદોત્ફલ્લ મલ્લિકાઃ વિક્ષરંતું મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતઃ. ભગવાને યોગ માયાનો આશ્રય લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રિને મલ્લિકા અને ચમેલી વગેરે સુગંધી પુષ્પો જ્યારે ખીલેકી ઉઠા છે, મહેકી ઉઠા છે, એ સમયે ભગવાને વૃંદાવનને વિશે રાત્રિના સમયે જઈ અને બાંસુરીનું તાન છેડી છે. ભગવાને ચિરહરણ વખતે ગોપીઓને જે વચનો આપેલા હતા એ વચનોને પૂર્ણ કરવા માટે થઈને ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિને પસંદ કરી છે. ચંદ્રમાનું મંડળ સર્વ પ્રકારે ખીલેલું હતું. નૂતન કેસરની જેવા લાલ લાલ ચંદ્રમાં શોભી રહ્યા હતા. એ સમયે ભગવાને વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો. વૃક્ષની નીચે ઊભા રહી પગની આટી વાળી પોતાની ગ્રીવાને સેજ ત્રાસી કરી બંને ભુજાઓથી વેણુને પકડી અધ્રોષ્ટ ઉપર ધારણ કરી અને પ્રભુએ બંસીની તાન છેડી. એ ભગવાને કેવો સૂર છેડ્યો હશે કે સૂરને સાંભળીને બધી ગોપીઓ ભગવાનમાં આસક્ત થઈ.
અરાસ પંચાધ્યાયના એ ગોપીઓની સ્થિતિના જે પગથિયા છે એનું વર્ણન સુખદેવજી મહારાજ અહીંયા ભાગવતની અંદર કરે છે. ગોપીઓને ભગવાનની સાથે પ્રેમ તો છે, પણ એ પ્રેમમાં પણ તારતમ્યતા છે. બધી જ ગોપીઓની સ્થિતિ ભગવાન પ્રત્યે કે ભગવાનમાં એક સરખી નથી. દરેક ગોપીઓના મનની વૃત્તિઓ ભગવાન સાથે પોતપોતાના ભાવથી જોડાયેલી છે. ટીકાકારોએ ભાગવતમાં પ્રેમના 8 પગથિયાઓ બતાવ્યા છે. પહેલું પગથિયું ભક્તિનું એ છે, હું કંઈ ન કરું તો પણ તમે મને બધું આપો. ભક્ત છે એ ભગવાનની પાસે માગે છે, કારણ કે ભક્તનો અધિકાર માગવાનો છે. પહેલો ભક્ત એવો છે, પેલી ગોપી એવી છે કે હું કંઈ ન કરું તો પણ તમે મને બધું આપો, હું તમારા સિવાય બીજે ક્યાં માગવા જાઉં. માગું તો ભગવાન પાસે માગું, મારા પ્રિયતમ પાસે માગું, બીજે ક્યાં માગું. મારે તમારા સિવાય બીજો કોઈ નથી. બીજી ગોપી એવી છે કે હું જે કરું તે ભક્તિનું ફળ મને આજ જ તમે આપો. હું તમારા માટે કરું અને તમે મને પછી આપો એવું નહીં, આજ જ તમારે મને ફળ આપવું જોઈએ. ત્રીજું છે, ભક્તિનો કર્મનો હિસાબ ન રાખે, પણ અંતરમાં ફળની ઈચ્છા કે ભગવાન મને અવશ્ય આપશે. આ પણ એક પ્રકારની ભક્તિ છે. હું જે પણ કંઈ કર્મ કરું છું, માળા દંડવટ પ્રદિક્ષિણા કરું છું, એ કર્મનું ફળ મને ભગવાન અવશ્ય આપશે. ચોથું, માત્ર ભક્તિનો આનંદ લેવા કે કર્મનો આનંદ લેવા માટે જ કરે, પણ તેનો હિસાબ ન રાખે, એ ચોથું છે. એ ચોથું સ્ટેપ છે કે માળા કરે, દંડવટ કરે, પ્રદક્ષિણા કરે, સાધન કરે, એનો કોઈ હિસાબ ન હોય. ભગવાનની આજ્ઞા છે માટે કરે, એનાથી પ્રસન્ન થાય એટલા પૂરતી જ એમની અપેક્ષા હોય. ભગવાને કીધું છે માટે કરવાનું, એ કરું ને પછી ભગવાન મને એનું ફળ કેમ નથી આપતા, એનો પાછળથી હિસાબ ન માગે. આપે તો પણ ભલે, ના આપે તો પણ ભલે. એના પછીનું સ્ટેપ છે ભગવાન સાથે મિત્ર ભાવથી રહે. એક મિત્ર જેમ બીજા મિત્રની સાથે રહે એવા ભાવથી ભગવાનમાં જોડાય. પછી ત્યાં સાધન ગૌણ થાય. મિત્રને પ્રસન્ન કરવા માટેના સાધન ન હોય. અહીંયા સુધીના સ્ટેપમાં સાધન આવે, માગણી આવે, મિત્રતાની સાથે પછી માગણી ન હોય, ત્યાં કેવળ આનંદનો કિલોલ જ કરવાનો હોય. એના પછીનું જે સ્ટેપ છે એ ભગવાન સાથે પિતા પુત્રના ભાવથી જોડાય. મિત્ર મિત્રની સાથે જે ભાવ હોય એના કરતા પિતા પુત્રનો ભાવ અલગ હોય. શું જે પણ કઈ ભગવાનનું છે બધું મારું જ છે. જે ભગવાનનું છે બધું મારું જ છે, પણ એની સાથે સાથે મર્યાદા પણ છે. અને એથી છેલ્લું સ્ટેપ છે એ પ્રિયા અને પ્રિયતમાનું સ્ટેપ છે. જે પણ કઈ પતિનું છે બધું પત્નીનું છે જ. જેટલામાં પતિનું રાજ્ય છે એટલામાં પત્નીનું રાજ્ય છે જ, પણ એની સાથે સાથે મર્યાદા ત્યાં ભંગ છે. ત્યાં ઐક્ય છે, એ સૌથી શ્રેષ્ઠતમ ભક્તિ છે. જે પોતાના પ્રિયતમનું છે એ બધું જ પોતાનું છે, પણ એ પ્રિયતમની સાથે સહવાસનો આનંદ પણ એમાં જોડાયેલો છે.
એ ભક્તિની ઉચ્ચતમ દશા છે. પછી એનાથી પણ ઉચ્ચતમ દશા શ્રીજી મહારાજે વચનામૃતમાં પંચાળાના સાતમાં બતાવી. જેટલું પોતાનું છે, જેટલું પોતાના પ્રિયતમનું છે, એટલું પોતાનું તો છે જ, પ્રિયતમની સાથે સહવાસ પણ છે, પણ ત્યાં નિર્ગુણપણાનો ભાવ પછી અંદર ભળે છે. અહીંયા કામપણાનો ભાવ થોડોક ભળે, વા નિર્ગુણપણાનો ભાવ ભળે. એ નિર્ગુણપણાની ભક્તિ છે એ સર્વોત્તમ ભક્તિ પછી બને છે. અહીંયા એ મધુરા ભક્તિમાં નારી રૂપ થવાનું નથી, પણ પ્રિયાનું માનસ કેળવવાનું છે. અહીંયા જે રાસ પંચાધ્યાયની અંદર ગોપીઓની શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યેની ભક્તિ છે એ મધુરા ભક્તિ છે, અને મધુરા ભક્તિમાં નારી રૂપ થવાનું નથી, પણ નારીનું માનસ કેળવવાનું છે. જેમ પ્રિયા પ્રિયતમાની સાથે જોડાય અને એનો જ્યારે એક વિયોગ થાય ત્યારે પ્રિયાની જે મનોદશા હોય એ મનોદશા, એ માનસ જે એનું છે એ કેળવું, એનું નામ મધુરા ભક્તિ છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, મયારામ ભટ્ટ, એને મહારાજને વિશે સ્ત્રીના જેવું હેત. સ્ત્રીના જેવું હેત એટલે હું જેમ કોઈ નવ પરણેતર સ્ત્રી હોય અને એ સ્ત્રીને પોતાના પતિની સાથે જે ભાવ હોય, અને પોતાનો પતિ દૂર જાય અને સ્ત્રીને જે પતિનું ચિંતન રાત્રિ દિવસ થતું હોય, એવું જેને સ્ત્રીને જેમ પતિ વિના એક ક્ષણ વાર પણ ન ચાલે, અને જે હેતનો ઉભરો હોય ને એવો ઉભરો મયારામ ભટ્ટને, મૂળજી બ્રહ્મચારીને અને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજને વિશે હતો. એટલે એમ લખ્યું કે આ ત્રણેયને સ્ત્રીના જેવું હોય, એ મધુરા ભક્તિની શ્રેષ્ઠતમ દશા છે. એ સ્ત્રી બની નથી જતા, ત્રણેય પુરુષ જ છે, પણ સ્ત્રીનું માનસ એમણે કેળવી લીધું છે, એ મધુરા ભક્તિની સર્વોત્તમ દશા આવે છે. અહીંયા રાસલીલા એ કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી, ભક્ત અને ભગવાનના મિલનની કથા છે. આ ભાગવત આખો ગ્રંથ જ અલગ છે. એમાં રાસ પંચાધ્યાયમાં તો માર્મિક જે ભાષા લખી છે વેદ વ્યાસજીએ, એટલે શાસ્ત્રોની અંદર કહેવાયું રસો વૈશ, ભગવાન રસ રૂપ છે, રસ સ્વરૂપ છે. અને અહીંયા રસનો અર્થ એ કર્યો રસસ્તયમ ઇતિ રાસ, જેની અંદર રાસ રસ રહેલો છે ને એ રાસ છે. જેમાં રસ ન હોય એને રાસ ન કહેવાય. અને તમે જુઓ ને, રાસ જ્યારે લેવાતો હોય ત્યારે ગાંડો થઈ જાય ને માણસ, ખબર ન હોય આજુબાજુ કોણ છે, કોને કોણી વાગી જાય, કોને ઢીક વાગી જાય. ઘણી વખત તો રાસ રમવામાં એટલા બધા મશગુલ થઈ ગયા, પગમાં કંઈક વાગી ગયું હોય, લોહી લોહાણ થઈ ગયું હોય તો ખબર ન હોય, પછી ખબર પડે લે હાડું આ ક્યાં વાગ્યું હશે. કારણ કે રસ રૂપ થાય ને એને જ રાસ કહેવાય. એટલે રસસ્તયમ ઇતિ રાસ, અહીંયા રાસ ત્યારે જ રમાય જ્યારે આપણે રસ રૂપ થાય તો. અને રસ રૂપ કોણ છે? સ્વયં ભગવાન છે. એટલે રસોવે સહજ એમ લખેલું છે. એ ભગવાનમય જ્યારે આપણે બની જઈએ ને ત્યારે સમજી લેવું કે આપણે રાસના અધિકારી થયા છીએ. કેટલો રાસ, રાસ એટલે કઈ આ અત્યારે જેમ ડીજેમાં ડિસ્કો દાંડિયા લેવાય છે એવી અહીંયા વાત નથી હો, આ રાસ આખો અલગ છે. અહીંયા ભગવાનની સાથે એકમેક થવું, રસરૂપ બની જવું, એનું નામ અહીંયા રાસ બતાવેલો છે. રાસ એ મધુરા ભક્તિ છે, એમાં પવિત્રતા રહેલી છે. વળી લખે છે, રાસ એ ભગવાનની સાથે તાદત્મ્યતા છે. અહીંયા કોઈ સ્ત્રી પુરુષનું મિલન નથી. કબીરજીના શબ્દોની અંદર કે રેન રેન દિન તાર લગી રહે,
કહત કબીર શો ભક્તિ પાઈ. એક એક ક્ષણ, એક એક પળ જ્યારે કૃષ્ણમય બને ત્યારે સમજી લેવું કે મધુરા ભક્તિની ઉચ્ચતમ દશા એમને પ્રાપ્ત થઈ છે. એવો જ્યારે રસ જાગે ત્યારે રાસ એ રમણ કરવાનું પાત્ર બને છે. આ રાસલીલામાં ભક્તિભાવ રાખવાનો છે, આ રાસલીલામાં તાદત્મ્યતા રાખવાની છે. જેટલી તાદત્મ્યતા, જેટલી તન્મયતા, એટલું જ ભાન ભૂલી જવાય. અને એવું જેણે ભાન ભૂલ્યા ને એ રાસ રહીમાં છે. સુરદાસજી, તુલસીદાસજી એ વૃંદાવનમાં ભલે ભગવાન કૃષ્ણ સાથે રાસ નહોતા રહીમાં, પણ એ ભગવાનના રસમાં રસગુલ થયેલા હતા એટલે રાસ રમેલા હતા. આજે અહીંયા ભગવાન રાસલીલા રમવા માટે તૈયાર થયા છે. એની પાછળનો હેતુ એ છે કે ગોપીઓના આપેલા વચનને અનુસરીને ગોપીઓને સુખ આપવું, અને બીજો હેતુ ભગવાનનો રાસ રમવાનો એ હતું કામદેવના ગર્વને હરાવવો. કામદેવને ગર્વ આવેલો હતો. મેં મોટા મોટા ઋષિ મુનિઓને, મોટા મોટા તપસ્વીઓને મેં પરાસ્ત કર્યા છે, મને કોઈ જીતી ન શકે એવો ગર્વ કામદેવને હતો. એ ગર્વને ઉતારવા માટે થઈને ભગવાને આ રાસલીલાનું આયોજન કર્યું. ભગવાને કામદેવને કહ્યું કે કામદેવ, તને તો ભગવાન કૃષ્ણએ બાળીને ખાક કરી દીધો હતો. એટલે કામદેવે કહ્યું, પ્રભુ, એ તો શિવજી સમાધિમાં બેઠા હતા, નેત્રો ખોલ્યાને અગ્નિ જર્યો એટલે હું બળીને ખાક થઈ ગયો. પણ જ્યારે મારું જોર વૃદ્ધિને પામેલું હોય એ સમયે મને કોઈ પરાસ્ત કરે ને તો સાચું. ભગવાન કૃષ્ણએ કામદેવનું પૂર્ણ સામાન, એમને અસ્ત્ર શસ્ત્ર હથિયાર આપીને અને પછી એમને પરાસ્ત કરવા માટેનું ભગવાને વિચાર્યું અને રાસનું આયોજન કર્યું. જેમ કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય અને સામે કોઈ યુદ્ધ કરવા માટે રાજા આવતો હોય અને એની પાસે પૂરતા અસ્ત્ર શસ્ત્ર ન હોય તો ચક્રવર્તી સમ્રાટ પોતે પોતાના અસ્ત્રો શસ્ત્રો એમને આપે અને પછી કે તું હવે મારી સામે લડવા આવ. એમ ભગવાને કામદેવને અસ્ત્ર શસ્ત્ર પહેલાં પ્રદાન કર્યા અને પછી કામદેવને લલકાયરો છે. એ કામદેવના પરાસ્તની પણ આ કથા રાસલીલા સાથે જોડાયેલી છે. ભગવાને વાંસળીનો નાદ કર્યો, બધી ગોપીઓને બોલાવી છે, આમંત્રણ આપ્યું છે. નિસમ્ય ગીતમ તદનંગ વર્જનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આ જગમૂરી અન્યોન્ય લક્ષિતોદ્યમ સયત્ર કાંતો જવલોલ કુંડલા. ભગવાનના વેણુના નાદને સાંભળીને, એ ભગવાનના અધરોષ્ટ ઉપરથી જે પ્રેમનું ગીત વાયગુ, એ ગીતને સાંભળીને ગોપીઓ બધી મંત્રમુગ્ધ બની છે. ભગવાનને મળવા માટે તેને ગોપીઓ ભાન ભૂલી છે. એ બધી ગોપીઓ ભય, સંકોચ, ધૈર્ય આદિ વૃત્તિઓને એક બાજુ કરીને ભગવાનને મળવા તરફ જવા લાગી છે. એ ભગવાનની વાંસળી સાંભળી અહીંયા વેદ વ્યાસજી લખે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એ વાંસળીના વાદનને સાંભળીને કોઈક ગોપી દૂધનું દોહન કરી રહી હતી અને વાંસળીનો અવાજ સાંભળ્યો, એ દોહન કાર્ય અધૂરું મૂકીને પરમાત્મા તરફ દોડી ગઈ. કોઈ ગોપી ઘરની અંદર દૂધને ચૂલા ઉપર ઉકળતું ઉકાળવાનું કામ કરી રહી હતી. એ દૂધ ઉકળી રહ્યું હતું. ભગવાનની વાંસળીનો નાદ સાંભળ્યો, દૂધ ઉકળતું મૂકીને પરમાત્મા તરફ વૃંદાવનમાં દોડી ગઈ. કોઈ ગોપી પોતાના પરિવારના સભ્યોને રાત્રિના સમયે ભોજન પીરસી રહી હતી. વાંસળીનો નાદ સાંભળ્યો, ભોજન પીરસવાનું તર છોડી વૃંદાવન તરફ દોડી ગઈ. કોઈ ગોપી બાળકોને દૂધ પીતી પીવડાવતી હતી, બાળકોને અડગા કરીને દોડી ગઈ. કોઈ પતિની સેવામાં હતી, કોઈ ભોજન કરતી હતી, અરે કોઈ અંગરાગ કરતી હતી ને વાંસળીનો નાદ સાંભળ્યો, અંગરાગને અધૂરો મૂકીને ભગવાન તરફ દોડી ગઈ. કોઈ વસ્ત્ર પહેરતી હતી,
વસ્ત્ર જેમ તેમ પહેરીને ભગવાન તરફ બગડી ગઈ. વેદ વ્યાસજી લખે છે, કોઈ ગોપી ગાર માટી વાળા હાથ હતા, ગારનું કામ કરતી હતી, એ માટી વાળા હાથે જ એમને ભગવાન તરફ દોડી ગઈ. આ વાત કરીને વેદ વ્યાસજી એવું સમજાવે છે કે જો ગોપીઓને ભગવાન પ્રત્યે કામ જ હોત ને, તો ગોપીઓ સારા શૃંગાર સજીને ભગવાન પાસે ગઈ હોત, પણ ભગવાનને એવી વાંસળી વગાડી કે એને ખબર જ ન રહી કે અમે શું કરીએ છીએ. આમાં ગોપીઓએ કામ ભાવે ભગવાનને ભજ્યા એવું ક્યાં આવે છે? અને કામ વાળી ગોપીઓ હોત ને તો સરસ મજાનો શૃંગાર સજીને ભગવાન પાસે ન ગઈ હોત. પણ એ નિર્ગુણ ભાવને પામેલી હતી, એ ભાવથી ભગવાન પાસે ગયેલી હતી. ગોપીઓની પોતાના પિતા પતિ ભાઈ જ્ઞાતિજનો કોઈ રોકી ન શક્યું, એમને કોઈ વિઘ્ન આડું ન આવી શક્યું. વેદ વ્યાસજી લખે છે, એક ગોપીને એના પતિએ જવા ન દીધી, ઓરડામાં પૂરી દીધી, તો એ ગોપી પોતાના પ્રાણ છોડીને ભગવાન પાસે દોડી ગઈ. અહીંયા ગોપીઓની જે સ્થિતિ છે એનું વર્ણન કર્યું છે. ભગવાન ગોપીઓને આમંત્રણ આપે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્ય નામયમ ક્વચિત બૃત આગમન કારણમ. ભગવાને એક બાજુ આમંત્રણ પાઠવું, બધી ગોપીઓ પોતાનું કાર્ય છોડીને ભગવાન પાસે આવી, અને ભગવાન પાસે જ્યારે આવી ત્યારે ભગવાને પ્રથમ એમનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા, હે મહાન ભાગ્યશાળી ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું. ભગવાને પોતે ગોપીઓને મહાન ભાગ્યશાળી લખી છે. અને પછી પૂછ્યું, આગમન કારણમ કેમ, તમે અહીંયા આવી એની પાછળનું કારણ શું? એક તો વાંસળી વગાડી, નિમંત્રણ પાઠવું, અને ગોપીઓ આવી તો પૂછ્યું, તમે શા માટે આવી, તમે બોલાવી એટલે આવી. પણ ભગવાન પરીક્ષા કરવા માંગતા હતા કે ગોપીઓનો મારા પ્રત્યેનો પ્રેમ એ આવેશજન્ય છે કે વિવેકજન્ય છે. એ આવેશમાં ને આવેશમાં મારી પાસે આવી ગઈ છે હશે તો પાછી વહી જશે, પણ મારા પ્રત્યે પ્રેમ હશે, લગાવ હશે, મને મળવું હશે, એમનો પ્રેમ વિવેકજન્ય હશે તો મારી પાસેથી જશે નહીં. ભગવાને ગોપીઓની પરીક્ષા કરવા માટે થઈને કહ્યું, વળી ગોપીઓને કહ્યું કે હે ગોપીઓ, રાત્રિના સમયે પર પુરુષની પાસે એકાંતમાં જવું એ તમારી જેવી સન્નારીને શોભે નહીં. સ્ત્રીઓનો ધર્મ છે કે પતિ અને બાંધવોની સાથે નિષ્કપટ ભાવે રહે. તમે તમારા પતિઓને છોડીને એમને કહ્યા વિના અહીંયા મારી પાસે આવી છો તે યોગ્ય નથી. તમને આ બધું ઘટતું નથી, મારા પ્રત્યે તમારે પ્રેમ છે એ વાત સાચી છે, પણ તમારે તમારા પતિઓની પિતાઓની માતાઓની સેવા કરવી જોઈએ. રાત્રિના સમયે પર પુરુષની પાસે સન્નારીએ જવું ન જોઈએ. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે બધી ગોપીઓ નતમસ્તક થઈ, કોઈ કોઈ ગોપી રડવા લાગી છે. ભગવાને થોડોક ભય બતાવ્યો, બધી ગોપીઓ ઉદાસ થઈ ગઈ, ખીન થઈ ગઈ, ગરમ ઉચ્છ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યો, મોઢું નીચું કરીને નવ પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગી. એક તો ભગવાનને મેં મળવા આવ્યા ને હવે ભગવાન જ અમને તરછોડે છે, આંખમાં આંસુ આવ્યા,
બધી ચૂપચાપ નતમસ્તક કરીને ઊભી છે, ગદગદ કંઠે કહેવા લાગી છે. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, તમે અમારા હૃદયની વાત જાણો છો, આવી નિષ્ઠુર વાત તમે શા માટે અમારી સન્મુખ કરો છો? અમે બધી અબડા છીએ, તમારી દાસી છીએ, તમને મળવા માટે થઈને તો અમે તલવડીએ છીએ, તમારા વિના અમારું કોણ છે? હે કૃષ્ણ, હે નંદના લાલા, તમે અમારા રહસ્યને, અમારા પ્રેમને, અમારા ભાવને સારી રીતે તમે જાણો છો. આપ અમારા પરમ પ્રિયતમ છો, અમારા આત્મા છો. હે કમળ નયન, હે યશોદાના લાલા, અમારી અભિલાષાઓને તમે તોડી ન નાખો. અમે બહુ મોટી અભિલાષા લઈને તમારી પાસે આવી છીએ. આગળ ગોપીઓ કહે છે, ચિત્તમ સુખેન ભવતા અપરૃતમ ગૃહેશુ યન નિર્વેશયચ્યુત કરાવપી ગૃહ્ય કૃત્યે પાદૌ પદમ ન ચલતસ્તવ પાદ મૂલાત યામહ કથમ વ્રજમથો કરવામ કિં વા. હે મનમોહન, હજી સુધી તો અમારા ચિત્ત ઘર કામની અંદર લાગતા હતા, પણ તમે વાંસુડી વગાડી, એ બંસીનો નાદ સાંભળ્યો ને, હવે અમારું ચિત્ત ઘરમાં ક્યાંય લાગતું નથી. તમે સુખ સ્વરૂપ છો, પરમ સુખના નિધાન છો, તમે અમારી ગતિ છો. હે કૃષ્ણ, તમારા ચરણ કમળમાં અમારું ચિત્ત હવે આસક્ત થયું છે, અમે પુનઃ વ્રજમાં જવા માટે ઈચ્છતા નથી. તમે અમને તમારી પાસે રાખો, અમે તમારી દાસી છીએ. ગોપીઓ નક્કી કરીને આવી છે, કમળે ભગવાનને વરવું જ છે. આપણે હોય તો તરત હાલતા જ થઈ જઈએ, એક બાજુ પેલા બોલાવ્યા અને પછી કહ્યું તો હું કામે આવ્યા, તો અમે શું કઈ નવરા છીએ તમારા હાટું, એમ કહીને હાલીએ જ. આ ગોવાળિયાઓની વાત નથી, આ ગોપીઓની વાત છે. પણ ગોપીઓ નક્કી કરીને આવી હતી કે આપણે ભગવાનને વરવું છે, પણ વરવા સિવાય જવું નથી. ગોપીઓને ભગવાને લોકલાજનો ભય બતાવ્યો છે, પણ ગોપીઓ તો ભગવાનને માટે લોકલાજ શું સર્વસ્વ ત્યાગવા માટે આજે તૈયાર હતી. અને જે ભગવાનને માટે સર્વસ્વ સમર્પણ કરે ને, ભગવાન એને જ વરતા હોય છે. ગોપીઓને આજે લોકલાજ આડી નથી આવી, એને પોતાના પરિવારના સભ્યોની આબરૂ જશે એવું પણ એને કશું નથી. એ તો બસ ભગવાનને મળવા માંગતી હતી, લોકલાજનો, પરિવારનો, સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાન પાસે આવી છે. હે ભગવાન, તમે અમને અપનાવો, અમે તમારા સિવાય બીજા કોઈને અમારા આધાર માનતા નથી. અમે જ સર્વ તમારે શરણે આવેલી છીએ, તમે અમારો સ્વીકાર કરો. ભગવાને કહ્યું, સારું, ચાલો આપણે યમુના નદીના કિનારા પ્રત્યે જઈએ. આટલું કહી ભગવાને બધી ગોપીઓને અપનાવી, બધી ગોપીઓ હર્ષઘેલી થઈ અને ભગવાન યમુના નદીના કિનારે ચાલતા થયા. બધી ગોપીઓ એમની સાથે સાથે ચાલતી થઈ, પણ ભગવાનને મનમાં વિચાર કર્યો કે હજી મારે આને થોડીક પરીક્ષા કરવી છે. ભગવાનને વિચાર એટલા માટે આવ્યો કે ગોપીઓને થોડોક અહંકાર આવ્યો, શું કે અમે જ સર્વ સ્ત્રીઓ, સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છીએ, કારણ કે ભગવાન અમને અપનાવે છે. સાત્વિક અહંકાર પણ ભગવાનને ગમતો નથી, નહીતર અમે ભગવાનના છીએ, આવો અહંકાર પણ ભગવાનને નથી ગમતો. ભગવાન અમારો સ્વીકાર કરે છે, અમે ભગવાનના પરમ ભક્ત છીએ, આવો અહંકાર પણ ભગવાનને નથી ગમતો. એટલે એ અહંકારને નાબૂદ કરવા માટે થઈને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. શરદ પૂર્ણિમાની અજવાળી રાત, વૃંદાવનનું ગાઢ જંગલ, યમુનાનો કિનારો, બધી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને શોધવા લાગી. ભગવાન અચાનક જ અદ્રશ્ય થઈ ગયા, કારણ કે ગોપીઓની ભક્તિમાં થોડુંક પંચર પડ્યું અને ભગવાન અદ્રશ્ય થયા. પછી તો બધી ગોપીઓ ભગવાન કૃષ્ણના વિરહમાં રડવા લાગે છે. બધી ગોપીઓને કંઈ સૂચતું નથી હવે શું કરવું. અને ભગવાન કૃષ્ણ
જ્યાં સુધી સન્મુખ હતા એમનું દર્શન થતું હતું ત્યાં સુધી તો આનંદ હતો, પણ હવે આધાર જ જતો રહ્યો એટલે ગોપીઓ વિરહમાં ડૂબી. કૃષ્ણ કૃષ્ણમય એ બધી ગોપીઓ થઈ ગઈ. પછી તો કૃષ્ણના આકારે બધી ગોપીઓ થવા લાગી. એક ગોપી કહે છે કે હું કૃષ્ણ છું, હવે હું બકાસુરનો વધ કરીશ, તું જો હું કેવી રીતે બકાસુરનો વધ કરું છું. ત્યારે એક ગોપી કહે છે, ચાલો તમે બધા મિત્રો મારી સાથે આપણે અઘાસુરનો આજે વધ કરવાનો છે. એ બધી ગોપીઓ ભગવાને જે જે લીલાઓ કરી હતી તે લીલાઓની ચેષ્ટાઓ કરવા લાગી. પોતે જ કૃષ્ણ છે અને બીજી ગોપીઓ પોતાના બાલ મિત્રો છે, આવી ચેષ્ટાઓ કરવા લાગી. એક બાજુ કૃષ્ણનો વિયોગ સતાવે, એક બાજુ કૃષ્ણમય બની કૃષ્ણના એક એક ચરિત્રને યાદ કરવા લાગી છે. પછી તો તુલસી, માલિકી, મુલ્લિકા, જુહીની આ બધા વૃક્ષોને પુષ્પોને પૂછવા લાગી છે. એ વૃંદાવનના વૃક્ષો હતા એ વૃક્ષોને પૂછે છે કે તમે અમારા નંદનંદનને ક્યાંય જોયા છે? માર્ગમાં પથરાવો હોય ને તો પથરાવોને પૂછે કે તમે અમારા યશોદાના લાલાને ક્યાંય જોયો છે? એ નદીઓના વહેતા નીર હોય તો એ નીરને ગોપી રાત્રિના સમયે પૂછે છે કે હે નદીના પ્રવાહ, તમે અમારા લાલાને ક્યાંય જોયો છે? પક્ષીઓ, પશુઓ, હરણાઓ રાત્રિના સમયે મોર સૂતા હોય તો એમને જગાડીને પૂછે છે, તે મારા લાલાને જોયો છે? એક એક ગોપીઓ બધી વિખૂટી પડવા લાગી. કોઈ કોઈ જગ્યાએ બબે ગોપીઓ સાથે રહે છે. કૃષ્ણને શોધવા લાગી. એમાં એક ગોપી આગળ ચાલે, બીજી ગોપી પાછળ છે અને એક ગોપીની નજર વૃક્ષની ડાળી ઉપર રાત્રિના સમયે ચકોર પક્ષીનું બચ્ચું બેઠું હતું એની ઉપર પડી છે. ગોપીએ એમને પૂછ્યું કે હે ચકોર પક્ષીના બચ્ચા, તે અમારા કૃષ્ણને ક્યાંય જોયો છે? પણ પેલા ચકોર પક્ષીના બચ્ચાએ સામે ધ્યાન ન દીધું. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, બચ્ચાએ એની સામે જોયું પણ નહીં. ગોપીને કુતૂહલતા જાગી કે આ બચ્ચું ઊંચે નજર રાખીને શું જોઈ રહ્યો છે? હું પ્રશ્ન પૂછું છું, મારા કાનાની ભાડ તને છે કે નહીં એવું પૂછું છું, મને જવાબ નથી આપતો. એટલે ગોપી આગળના ભાગે આવી ચકોર પક્ષીને કહે છે, તો આકાશમાં શું જોઈ રહ્યો છે? ચકોર પક્ષીના બચ્ચાએ કીધું કે હું મારા પ્રિયતમ ચંદ્રમાને જોઈ રહ્યો છું. એ ચંદ્રમા મારો પ્રિયતમ છે અને મારો પ્રિયતમ જ્યારે મારી સન્મુખ હોય ને ત્યારે હું મારા નેત્રને બીજા તરફ ક્યારેય ફેરવતો નથી. ગોપીને કુતૂહલતા જાગી, આ ચકોર પક્ષીના બચ્ચાનો પ્રિયતમ ચંદ્રમા છે, ચંદ્રમા તો આકાશમાં છે, આ બચ્ચું અહીંયા છે, અમારો પ્રિયતમ તો અમારી સાથે હતો પણ અમારા સહેજ અભિમાનથી એ અમારાથી અડગો થયો છે. એ અમારો પ્રિયતમ છે એ તો અમારા ઘરનું માખણ ચોરે છે, અમારો પ્રિયતમ છે તો અમારા માટકા તો મટલા તોડે છે, અમારો પ્રિયતમ તો અમારા પાલવને ખેંચે છે. પણ આ ચકોર પક્ષી એમ કહે છે કે મારો પ્રિયતમ આ ચંદ્રમા છે પણ એ તો આકાશમાં છે, આ નીચે છે, એ ચંદ્રમાનું એનું મિલન તો કોઈ દિવસ થવાનું નથી, તો પછી પ્રિયતમ શા માટે? એટલે ગોપીઓએ કહ્યું કે હે ચકોર પક્ષીના બચ્ચા, એ ચંદ્રમા તારો પ્રિયતમ હોય તો ચંદ્રમાનું તારું મિલન તો ક્યારેય થવાનું નથી, તો પછી શું શા માટે એના માટે ઝંખે છે? અમે તો મારા પ્રિયતમ પાસેથી ખૂબ સુખ લીધું છે, હજી અમને સંતોષ નથી થયો, વિશેષ સુખની અભિલાષામાં અમે એકાંતમાં એને મળવા આવી પણ એ અમારાથી અડગા થયા છે. પણ તું તારા પ્રિયતમને કેમ મળીશ એ મને કહે. ત્યારે ચકોર પક્ષીના બચ્ચાએ સુંદર કથા કીધી છે. હે ગોપીઓ તમે સાંભળો,
મારા પ્રિયતમની સાથે મારું મિલન કેવી રીતે થશે? અત્યારે વૃંદાવનના જંગલની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એ ગોકુલની આસપાસના પ્રદેશોમાં વ્રજની ભૂમિમાં ભગવાન કૃષ્ણ વિહાર કરે છે. કૈલાસપતિ ભગવાન શંકર પોતાના પત્ની પાર્વતીની સાથે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અહીંયા આવશે ત્યારે આ વૃંદાવનના જંગલમાં યમુનાના તટે રાત્રિ નિવાસ કરશે. હું જે વૃક્ષની નીચે, જે વૃક્ષની ડાળી ઉપર હું બેઠું છું, એ વૃક્ષની નીચે ભગવાન શંકર શયન કરશે. સવારનો સમય થશે ત્યારે પાર્વતીજીને કહેશે કે મારે પૂજાનો સમય થયો છે, તો મારા માટે ભભૂતિ લઈ આવો. અને એ ભભૂતિને, રાખને શોધવા માટે પાર્વતી જશે. હું ચંદ્રના વિયોગમાં, આ ચંદ્ર જ્યારે અસ્તાચળને પ્રાપ્ત થશે ને, એ ચંદ્રનું દર્શન મને જ્યારે નહીં થાય ને, ત્યારે એના વિયોગમાં ને વિયોગમાં મને અત્યંત, મારું શરીર છે ને એ પ્રજ્વલિત થશે, મારું શરીર છે ને બળી ઉઠશે, અને મારા શરીરની અંદર અગ્નિ પ્રગટ થશે, અને એ વિરહ અગ્નિથી હું બળીને ખાક થઈ જઈશ. મારા રક્ત રાખની ઢાગલી નીચે પડી હશે. એ પાર્વતી શોધતા શોધતા જ્યારે મારા શરીરમાંથી બનેલી રાખની ઢગલીને જોશે ત્યારે એ ઢગલીને ઉપાડીને ભગવાન શંકરને આપશે. અને ભગવાન શંકર એ રાખને લઈને પોતાના ભાલમાં લગાડશે. અને ભગવાન શંકરના ભાલમાં ચંદ્ર સદાને માટે નિવાસ કરીને રહે છે, એટલે તો એને ચંદ્ર મોલેશ્વર કહેવાય છે. અને એ રીતે ચંદ્રનું મારું મિલન થશે. ચકોર પક્ષીના બચ્ચાએ જ્યારે આ પ્રમાણે વાત કરી ત્યારે ગોપીને મનમાં વિચાર આવ્યો કે ચકોર પક્ષીનું બચ્ચું પૃથ્વી ઉપર છે, ચંદ્રમાં, આકાશમાં છે, એ પણ જો એને મળતું હોય તો અમે અમારા પ્રિયતમને કેમ ન મળીએ. અને ગોપી કૃષ્ણમય બની ગઈ, એ રૂપ થઈ ગઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરતા કહે છે, કસ્યાંચિત સ્વભુજમ યસ્ય ચલંત્યાપરાનુનૌ કૃષ્ણોહં પશ્ય ગતિમ લલિતામિત તન્મનાઃ. એક ગોપી પોતાને શ્રી કૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાથ નાખીને ચાલતી ગોપીને કહેવા લાગ્યો કે મિત્ર, હું કૃષ્ણ છું, તમે બધા મારી મનોહર ચાલને જુઓ, હું કેવી રીતે ચાલું છું. આ તન્મયતા છે ને, એ ગોપીની બીજા પ્રકારની સ્થિતિ દશા છે. પેલી ગોપીની સ્થિતિ તદ વિચાર અવસ્થા છે, શ્રી કૃષ્ણના જ વિચાર કરવા, એ ગોપીની પેલી સ્થિતિ છે. એ શ્રી કૃષ્ણના જ વિચાર કરતા કરતા જ્યારે ગોપી ભગવાન કૃષ્ણને મળવા માટે આવે છે ને, ભગવાન કૃષ્ણ જ્યારે પોતાથી અળગા થાય છે, એ સમયે ગોપીઓની સ્થિતિ પછી તન્મય બની જાય છે. જે રીતે ભગવાન કૃષ્ણ વર્તતા હતા એ રીતે પોતે વર્તવા લાગે છે. આ ગોપીની બીજી સ્થિતિ છે. અની આ રાધિકા નુનમ ભગવાન હરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામ અનયદ રહદઃ. એક ગોપી આગળ ચાલી ભગવાનની ચરણ પાદુકા જોઈ. ભગવાનની ચરણ પાદુકાની બાજુમાં જ એક બીજી ગોપીઓની પાદુકા જોઈ, બધી ગોપીઓને બોલાવીને કહ્યું કે જુઓ જુઓ, અહીંયા કૃષ્ણની ચરણ પાદુકા જમીનમાં દેખાય છે, ભગવાનના ચરણના ચિહ્નોનું દર્શન અહીં થાય છે. પણ એની સાથે સાથે કોઈ ગોપીનું પણ દર્શન છે. ભગવાન પોતાની પ્રિયતમા ગોપી રાધિકાને લઈને આપણી પાસેથી દૂર થયા છે. પછી તો એ ભગવાનના ચરણ ચિહ્નોને જોતા જોતા આગળ વધ્યા, ત્યાં આગળ જતા ગોપીના ચરણ દેખાતા બંધ થયા. ભગવાન કૃષ્ણના ચરણની છાપ થોડીક વધારે ઉપસ્થિત દેખાણી એટલે ગોપીએ કલ્પના કરી કે અહીંયા
ભગવાનની સાથે ગયેલી જે ગોપી છે, ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી. સંતોનું એવું માનવું છે, આચાર્યોનું એવું ચિંતન છે, સુખદેવજી મહારાજ રાધાજીનું નામ નહોતા બોલી શકતા. જો એ રાધાજીનું નામ બોલે તો એને ભાવ સમાધિ લગી જતી હતી. એટલે સુખદેવજી મહારાજે ક્યાંય આખા ભાગવતની અંદર રાધાજીનું નામ જ નથી લીધું. પણ વેદ વ્યાસજીએ એ રાધાજીના પરમ ભક્ત સુખદેવજી છે એટલા માટે થઈને આખા ભાગવતમાં બધી જગ્યાએ શ્રી સુખ ઉવાચ લખ્યું. શ્રી એટલે રાધા, રાધાના સેવક એવા સુખદેવજી, એવો અર્થ ત્યાં શ્રી સુખદેવજી માટે છે. બાકી બીજા કોઈની આગળ શ્રી શબ્દ લગાડવામાં નથી આવતો, પણ સુખદેવજીને આગળ શ્રી સુખ ઉવાચ એવું લગાડવામાં આવે છે. એટલે અહીંયા શ્લોકની અંદર પણ લખે છે, અનિયા આરાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામ અનયદ રહ. જેના વડે આરાધિત થયેલા છે એવા ભગવાન હરિશ્વર, આરાધિત એની અંદર રાધા શબ્દ રહેલો છે. રાધા દ્વારા પૂજાયેલા ભગવાન, પણ સુખદેવજી મહારાજ રાધા એવો શબ્દ નથી ઉચ્ચારતા. ભગવાનની ચરણની છાપ થોડીક સ્પષ્ટપણે વધારે દેખાતી હતી. ગોપીએ કલ્પના કરી કે અહીંયા ભગવાનની સાથે રહેલી જે ગોપી રાધા છે ને, એ ચાલતા ચાલતા થાકી ગઈ ને, એટલે ભગવાને અહીં રાધાને ઉંચકી લીધા છે, એટલે ભગવાનની છાપ વેણુમાં રેતીમાં વધારે દબાયેલી દેખાય છે, વધારે ઉપસેલી દેખાય છે. એક ગોપી બીજી ગોપીને કહે છે, ગોપીના કેટલા મોટા મહદ ભાગ્ય હશે કે ભગવાન એને પોતાની સાથે લઈ ગયા અને થાકી ગઈને તો ભગવાને પોતે પોતાના ખભા ઉપર એમને ઉંચકી લીધી. પણ એ ગોપીને થોડોક અહંકાર આવ્યો રાધાજીને, કે હું બીજી બધી ગોપી કરતા શ્રેષ્ઠ છું, ભગવાન મને આધીન છે અને હું જ્યારે થાકી ગઈ ત્યારે ભગવાન મને ઉંચકી પણ લે છે. ભગવાન એમને ઉંચકીને જતા હતા, વચ્ચે એક ડાળી આવી. ભગવાને રાધાજીનો અહંકાર જોયો એટલે ભગવાને રાધાજીને કહ્યું, તું ડાળખીને પકડ. રાધાજીએ ડાળખી પકડીને ભગવાન નીચેથી અદ્રશ્ય, રાધાજી લટકે. ગોપીઓએ આગળ ચાલતા ચાલતા રાધાજીને ઉપર ડાળીએ લટકતા જોયા. બીજી બધી ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા. અહંકાર આવે ત્યાંથી ભગવાન ભાગે છે. પછી તો રાધાજી અને બધી ગોપીઓ ભગવાન કૃષ્ણની શોધવા લાગ્યા છે. બધી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. કૃષ્ણના વિરોમાં વિયોગમાં ગોપીઓના કંઠમાંથી પછી જે શબ્દો સૈરા છે ને, એને ગોપી ગીત કહે છે. વૃંદાવનના જંગલમાં રાત્રિના સમયે ગોપીઓએ ભગવાન કૃષ્ણ પ્રત્યે જેવો જેવો ભાવ હતો ને, તે ભાવથી ભગવાનને વર્ણિત કર્યા છે. એ ગોપી ગીતના દરેક શ્લોકની અંદર એક એક ગોપીની મનોભાવનાનું વર્ણન છે. પ્રેમની જે ચાર ભૂમિકા છે, ચાર ભૂમિકાનું અહીંયા દર્શન છે. પહેલું તદ વિચાર અવસ્થા, બીજી તન્મય અવસ્થા, એ તન્મય અવસ્થા પછીની ત્રીજી અવસ્થા છે તદાકાર અવસ્થા. પછી પોતે પોતાને કૃષ્ણમય નહીં પણ કૃષ્ણના આકાર રૂપ સમજવા લાગે છે, એ ત્રીજી અવસ્થા છે, તદાકાર અવસ્થા છે. અને પછીની જે અવસ્થા પ્રાપ્ત થશે તદ એકતા છે, ભગવાનની સાથે એકમેક થઈ જવું. અહીંયા એકતાનું અસ્તિત્વ મટી જવું એવું નથી. અસ્તિત્વ તો રહે છે પણ વૃત્તિઓનું એક થઈ જવું એનું નામ તદ એકતા છે. જ્યારે ભગવાને વાંસળી વગાડીને આમંત્રણ આપ્યું, ગોપીઓ માટે વ્યાસજી લખે છે, કૃષ્ણ ગૃહિત માનસા, કૃષ્ણ વડે જેમનું મન ગ્રહણ કરાયેલું છે
પછી એના પોતાના મનના કોઈ વિચાર રહેતા નથી, કૃષ્ણના જ વિચાર રહે છે, એ તદ વિચાર અવસ્થા છે. અને ગોપીઓ ભગવાનને મળવા માટે દોડે છે ને, પછી એને ખબર નથી રહેતી કે અમે કેવી અવસ્થામાં છીએ, અમે શું કરતા હતા અને શું મૂકીને અમે વૃંદાવન તરફ જઈએ છીએ. એ ભગવાન તરફ જે દોડી જવાની પ્રક્રિયા છે ને, એ તન્મય અવસ્થા છે. પછી વૃંદાવનમાં ભગવાન જ્યારે અદૃશ્ય થયા અને વિરહમાં ભગવાનની ચેષ્ટા કરવા લાગી, એ તદાકાર અવસ્થા છે. અને વિરહના તાપથી તપીને જ્યારે એ શુદ્ધ થઈને અને પછી ભગવાનની સાથે મિલન થયું ને, તદ એકતા અવસ્થા છે. આ ચાર પ્રકારની અવસ્થાનું વર્ણન અહીંયા રસ પંચાધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. બધી ગોપીઓ વિરહમાં અને વિરહમાં ભગવાનમય બની ગોપી ગીત ગાવા લાગી છે. જયતી તેધિકમ જન્મના વ્રજે શ્રયત ઇન્દિરા સસ્વદત્ર હિ દયિત દૃશ્યતા દીક્ષુતાવકાસ ત્વયિ ધૃતા સવસ્ત્વાં વિચિન્વતે. જયતી તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્ર હિ. ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તમારા પ્રાગટ્યથી આ વ્રજની ભૂમિ છે ને, આ વૃંદાવન છે ને, એ તો વૈકુંઠ કરતા પણ શ્રેષ્ઠ થયું છે. અહીંયા ગોપીઓની સમજણનું દર્શન છે. અહીંયા પ્રથમનું નવમું વચનામૃત સિદ્ધ છે. તમારું પ્રાગટ્ય અહીંયા થયું ને, એટલે વૈકુંઠ કરતા પણ આ વૃંદાવન શ્રેષ્ઠ છે. જ્યાં ભગવાનની મૂર્તિ છે ને, ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. જો વચના પર આમાં તમને શું અલગ લાગે છે? નથી ગોપીઓ શું કહે છે જુઓ તમે. ગોપીઓની દ્રષ્ટિએ વૈકુંઠ કરતા વૃંદાવન શ્રેષ્ઠ છે. એટલે તો કહે છે જયતી તેધિકમ જન્મના વ્રજ. તમારું જન્મ અહીંયા થયો ને, એટલે વૈકુંઠ કરતા પણ અમે આ વૃંદાવનને શ્રેષ્ઠ માનીએ છીએ. આવો સ્વામી પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી ભંડારી સ્વામી માણાવદરથી પધાર્યા. એકવાર આપણે તાલીઓથી સ્વામીને વધાવી લઈએ. વૈકુંઠ કરતા પણ વૃંદાવનને તેઓ શ્રેષ્ઠ માને છે. એટલા માટે તો સૌંદર્ય અને મૃદુતાની દેવી લક્ષ્મીજી વૈકુંઠને છોડીને અહીંયા આવે છે. જ્યાં ભગવાન છે ત્યાં જ સર્વસ્વ છે, જ્યાં ભગવાન છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. ગોપીઓએ ભગવાનના પ્રગટપણાની અહીંયા સરાહના કરી છે. કારણ કે ભગવાનની ભક્તિ કરી શકે, સમીપમાં જઈ શકે, તેથી મનુષ્ય દેહ છે ને એ વ્રજ છે. જ્યારે ભગવાન આવે ને, ત્યારે આપણું શરીર પણ વ્રજ બની જાય. જીવનમાં ભગવાન આવે એટલે સમજી લેવું કે આપણું શરીર છે ને એ જ વ્રજની ભૂમિ છે. મીરાબાઈ, સુરદાસ, તુકારામ, સંત જ્ઞાનેશ્વર, મોટા મોટા ભગવદ પરોક્ષ ભક્ત થયા, એ બધા શું વૃંદાવન ગયા હતા? એણે પોતાના શરીરને જ ભગવાનમય કરી દીધું હતું, એટલે એમનું શરીર જ વ્રજ બની ગયું હતું. નહમ વસામી વૈકુંઠે નાહમ યોગિનામ હૃદય ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામી નારદ. જ્યાં ભગવાનના ભક્ત હોય ને, ભગવાનને ધારણ કરીને બેઠા હોય ને, ત્યાં જ ભગવાન છે. એ વૈકુંઠમાંય રહેતા નથી, ગોલોકમાંય રહેતા નથી. જ્યાં ભગવાનના ભક્ત હોય ને, ત્યાં ભગવાન રહે છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર લખે છે કે પુનઃ જન્મ લેવાનું તો કોઈ નિમિત્ત નથી, પણ આવા સંતના મધ્યમાં
કે જેને રાત્રિ દિવસ ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય છે તેની મધ્ય જન્મ ધરો તે અમારા અંતરની વાસના છે. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ એ પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલી અને મહારાજે આ વાત કરી કે આવી રીતે જેને ભગવાનનું ચિંતન થતું હોય એને મરીને જન્મ ધરવો એમ નથી, એ તો છતે દેહ ભગવાનના ધામને પામી ચૂક્યો છે. એના માતા પિતાને પણ ધન્ય છે કે જેને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ગોપીઓ કહે છે, શરદુદાશયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દૃષા શુરતી નાથ તે શુલ્કે દાશિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. બીજી ગોપીની સ્થિતિનું દર્શન. હે હૃદયનાથ, અમે તમારી મૂલ્ય વગરની દાસી છીએ. આ શરદ ઋતુના જલાશયમાં ઉગેલા સરસિજની કર્ણિકાના સૌંદર્યો જેમણે ચોરી લીધું છે એવા જેમના નેત્ર છે એવા નેત્રએ અમને ઘાયલ કરી દીધા છે. હે કામના પૂર્ણ કરનારા પ્રાણનાથ, આ નેત્રોના કટાક્ષથી મારવા એને શું માયરા ન કહેવાય? કેવળ હથિયારથી હત્યા કરે તો જ એને માયરા કહેવાય? તમે અમને તમારા કમળની પાખડી સમાન જે નેત્રો છે નેત્રોથી મારી નાખ્યા છે તો શું તમે હત્યારા નથી? જુઓ ગોપીઓનો ભાવ કેવો છે. અને તમારે જો અમને આવી રીતે જ મારવા હોય ને, અને આવી રીતે જ જો તમારે અમને મારવાતા તો પછી તમે કાલીએ નાગ અઘાસુર બકાસુર વગેરેથી અમારું રક્ષણ શા માટે કર્યું? માટે હે કનૈયા, તમે અમને જલ્દી તમારું દર્શન આપો. કાલીએ નાગનું ઝેર સારું, પણ તમારા વિયોગનું ઝેર છે ને એ સારું નથી. એ અમારા માટે અસહ્ય બની ગયું છે, તે અમારાથી સહન થતું નથી. કાલીય નાગના ઝેરથી આ વિયોગનું ઝેર અમને વધુ બાળે છે. હે યદુવંશ શિરોમણી, આપ સર્વના હૃદયના રહેનારા સાક્ષાત ભગવાન છો. તમારા વરદ હસ્તમાં એવી શક્તિ છે જે અમારા અભિમાનને દૂર કરશે. તમારા મંગલમય હસ્તને અમારા મસ્તક ઉપર પધરાવો, અમારો અહંકાર છે ને એ નાબૂદ થશે. અહીંયા ગોપીઓ એ કહે છે કે અહંકાર સાધનથી ટળતો નથી, ભગવાનની કૃપા ને ભગવાનનો વરદ હસ્ત આપણા મસ્તક ઉપર પડે ને એટલે આપણો અહંકાર ટળે છે. સાધનથી કંઈ ન થાય એ દોષની નિવૃત્તિ તો ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષની કૃપાથી થાય. એટલે તો શ્રીજી મહારાજ વચનામૃતની અંદર સાતમામાં લખે કે વૈરાગ્ય ન હોય એના વિષયો કેમ ટળે, એમાં પણ આ જ વાત છે. ભગવાન કૃપા કરે, મોટા પુરુષની સેવા કરે તો ન ટળે એવા કામાદિક દોષ પણ ટળી જાય. ભગવાનની કૃપા વિના અને સત્પુરુષની સેવા વિના દોષની નિવૃત્તિ થતી નથી. અહીંયા ગોપીઓ કહે છે કે અમારો અહંકાર એમ ટળે એવો નથી, તમારો વરદસ્ત મારી ઉપર પધરાવો એટલે અમારા દોષની નિવૃત્તિ થશે. ગોપીઓ આગળ કહે છે, વ્યતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અન્ય ચુત્યગતા ગતિવિદસ્તવો ઉદ્ગીત મોહિતા કિતવયોષિતઃ કસ્ત્ય જની નિશી. હે પ્રાણ પ્યારા શ્યામ સુંદર, અમે અમારા બંધુઓને અમારા કુળ પરિવારને છોડીને તમારી પાસે આવ્યા છે. અમે બધાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમને મળવા માટે અમે આવ્યા છે. અમે જ્યારે તમને મળવા આવ્યા અને તમે અમારાથી અડગા થયા, અમે તમારી એક એક ચાલને તમારા એક એક સંકેતને સમજીએ છીએ. આ રીતે રાત્રિના સમયે આવેલી યુવતીઓને તમારા સિવાય એવો બીજો કોણ છે કે એકાંતમાં આવેલી સ્ત્રીનો પરિત્યાગ કરે? બીજો ગમે એવો પુરુષ હોય તો સ્ત્રીમાં લીધા વિના રહેવાય નહીં, પણ તમે જે કહેવા છો કે એકાંતમાં રહેલી અબડામાં પણ લેવાતા નથી.
બાકી તો બ્રહ્માથી લઈ અને કીટ પર્યંત ગમે તેવો હોય અને સોનું અને સ્ત્રી બંધન કરે, પણ એક નારાયણ અને નારાયણના ચરણારવિંદમાં નિમગ્ન સિવાય બીજા કોઈ એવો નથી કે જે સોનું અને સ્ત્રીથી નિર્લેપ રહી શકે. અહીંયા ગોપીઓ કહે છે કે તમે જેવા છો કે અમને અબડાવોનો સ્વીકાર કરતા નથી. તવ કૃથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મપાસહમ શ્રવણ મંગલમ શ્રીમત્તાદત ભુવિ ગૃહિણ્યંતે ભૂરિદાચના. આપની કથા અમૃત સ્વરૂપ છે, તે વિરહથી તપ્ત મનુષ્યોને માટે જીવન છે. ભગવાનની કથા જેનું જીવન બની જાય ને એના માટે ભગવાન વશ થઈ જાય છે. મોટા મોટા કવિઓએ જેનું ગાન કર્યું છે, તમારા ચરિત્રો એ પાપને દૂર કરનારા છે, તમારી કથા મંગલકારી છે, શોભદાયક પરમ મધુર છે અને વિસ્તૃત છે. પૃથ્વી પર જેવો એનું ગાન કરે છે તેવો પૃથ્વી પર સૌથી મોટા દાતા છે, એમ ગોપીઓ કહે છે. હે પ્રભુ, તમારા ચરિત્રોને જે ગાય છે, તમારા ચરિત્રોની જે કથા કરે છે ને, એનાથી બીજો મોટો કોઈ દાતા નથી. આ ગોપીઓનું ચિંતન છે. ભગવાનની આ કથા તપ્ત જીવનમ છે. ત્રિવિધ તાપમાં તપતા મનુષ્યોને માટે કોઈ જીવન હોય ને તો એ ભગવાનની કથા છે. એટલે ભગવાનના ચરિત્રોને તપ્ત જીવનમ એવો શબ્દ લખ્યો છે. ગોપીઓ, કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોળ વક્ષ સ્થળ પર જ્યાં પધરાવતા બીએ છીએ. ગોપીઓની ભાવના જુઓ ભગવાન પ્રત્યે કેવી છે. ગોપીઓ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમારા ચરણ કમળ છે એ કમળ કરતા પણ કોમળ છે, એ તમારા ચરણ કમળને અમે અમારી છાતી ઉપર પધરાવતા પણ બીએ છીએ, કારણ કે અમારી છાતી કઠોર છે, તમારા ચરણ કોમળ છે, અમારા ચરણ ઉપર પધરાવશું તો તમને કષ્ટ થશે, એટલા માટે તો અમે અત્યંત ડરીએ છીએ. એવા તમારા ચરણ કમળ કોમળ છે અને તમે ઉઘાડા પગે આ રાત્રિના સમયે વૃંદાવનમાં એકાકી ભમો છો, તે અમને બહુ કષ્ટ થાય છે. માટે હે કૃષ્ણ, તમે અમારી સન્મુખ આવો, અમે તમારું દર્શન ઈચ્છીએ છીએ. આ પ્રમાણે જ્યારે વિરહાગ્નિની અંદર અત્યંત જુરવા લાગી, એ ગોપીઓના પ્રેમની ઉત્કૃષ્ટ દશા જોઈ ભગવાન એમને દર્શન દેવા માટે આવે છે. ભગવાન જ્યારે પધાર્યા, બધી ગોપીઓ અત્યંત હર્ષખેલી થઈ ગઈ. પછી તો પ્રફુલ્લિત ચિત્તે ભગવાનને ચારે બાજુથી વીંટળાઈ ગઈ. બધાએ ભગવાનના હસ્તકમળને, કોઈકે પિતાંબરને, કોઈકે ઉત્તરીય વસ્ત્રને, ભગવાનના મસ્તકને ચારે બાજુથી ગોપીઓએ પકડી રાખ્યા. ભગવાનને હવે જવા નથી દેવા. ભગવાને કહ્યું કે હું હવે તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પછી તો યમુનાના તટે રેસ્તીમાં સરસ મજાનું આસન પાથર્યું છે. ગોપીઓએ પોતપોતાનું જે ઓઢણીઓ હતી ને, શરીર ઉપર ઢાંકવા માટેનું વસ્ત્ર હતું ને, વસ્ત્ર રેતી ઉપર પાથરી દીધું. ભગવાનને તે ઉપર પધરાવ્યા. ભગવાનના કોઈ ગોપીઓએ ચરણ પકડ્યા છે, કોઈ ગોપીઓ ભગવાનના હસ્તકમળને પોતાની છાતી ઉપર પધરાવે છે. સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું. પોતાની પ્રિયતમ ગોપીઓની સાથે વચ્ચે ભગવાન બેઠેલા છે ને ભગવાને વિચાર કર્યો કે આ બધી ગોપીઓના મનની જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓને હવે હું પરિપૂર્ણ કરું, અને ભગવાને રાસ લેવાનો સંકલ્પ કર્યો છે. બધી ગોપીઓને કહ્યું છે કે અમારે તમારી સાથે હવે રમણ કરવું છે, અને એ બધી ગોપીઓની સાથે ભગવાન રાસ રમવા માટે તૈયાર થયા છે. યમુનાના તટે વૃંદાવનના એ ગાઢ જંગલમાં શરદ પૂર્ણિમાના સુંદર મજાના શ્વેત કિરણો જ્યાં પડતા હતા, એ રાત્રિના સમયે ભગવાને
ગોપીઓની સાથે રાસ લીધો. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, બરાબર મધ્ય ભાગની અંદર પોતાની પ્રિય સખી રાધિકાને સાથે લઈને ભગવાન વચ્ચે રહ્યા છે. જેટલી ગોપીઓ હતી એટલા ભગવાને રૂપ ધારણ કર્યા અને ગોપીઓની સાથે ભગવાને રાસ લેવાની શરૂઆત કરી છે. આપણે પણ થોડીક વાર જમાવટ લઈ લઈએ, આગળની કથા પછી કરીએ. ભગવાન ગોપીઓની સાથે રાસ રમતા હોય ને આપણે બધા બેઠા રહીએ, હારું ન લાગે હો. લેવો છે ને થોડીક વાર રાસની જમાવટ લઈ લો ભાઈ. આવો ભક્તજનો રાસ રમવા માટે આગળના ભાગમાં આવી જાઓ. આપણે દસેક મિનિટ પંદરેક મિનિટ રાસ લેશું અને પછી આગળની કથા આપણે કરીશું. એ કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજ વાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજ વાણી, એ છોગાળા તારો ઢોલ વાગે છે વ્રજ વાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજ વાણી.
જોયા તારે કાના ને જોયા એની અમને લાગી માયા રે ખુદ બુદ ખોયા એ પીળા રે પીતાંબર પેરા મારા મનડા ને હેરા એ પીળા રે પીતાંબર પેરા પીળા રે પીતાંબર પેરા મારા મનડા ને હેરા કોયરા રે વાલા ને જોયા ના પાણી ગાતા રે કાના ને જોયા એ ચાલ છે છટકાળી તારી એના ઉપર જાઉં વારી ચાલ છે છટકાળી તારી હે વાલા હે વાલા હા ચાલ છે છટકાળી તારી એના ઉપર જાઉં મારી સાય
સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો એ સાહેબો શીતળ ચાંદલો મારો હે મારો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો ચકોરી વનરાવની વાલીડા સાથે રમતી એ સાહેબો રે ગોવાળિયો મારો હા સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય અમારા દ્વારિકાના દેવની વાત થાય ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારકાના દેવની મીઠોડી ધરતી ના મીઠા ભગવાન એ મીઠોડી ધરતી ના મીઠા ભગવાન હવે દરિયા ના ફળિયા માં દીધા ભગવાન એ ઓખો તો દુનિયા થી નોખો કહેવા ચરણો પખાડે જા સાગર ગંભીર હા ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા કોમતી નાની નિર્મળ જા ખડખડતા કોમતી નાની જો ઠાકર નો જાણા દેવની વાત નો થાય એ હોખો તો દુનિયા થી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત 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 નો થાય ગોરે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો ગોરે ગોવાળિયો રે મારો વાળડો રે ગોવાળિયો હે તર સર પર સદર અમર તર અનુસાર સર સર પર સદર અમર તર અનુસાર કર ધર વર ધર મેલ કરે હરે હર સૂર્ય વર હથર અતિ મન હર ભર ભર અતિ વર હર ભરે નિર્ખર નર પ્રવર પ્રવર ગણ નિર્જન ત્રિપટ મુકુટ શિર સવરણ હે ગણ રામ પટ ભર ભર પદ મુગર રંગ ભર ધોંદિર શ્યામ રમે રે મારો રંગ ભર ધોંદિર શ્યામ રમે અનુરો સુધારે મારી પ્રી દુતારો સુધારે મારી પ્રી હે બેની અમે બાળ કુવારા રે હે ભાઈ અમે બાળ કુવારા રે અનુરો સુધારે મારી પ્રી દુતારો સુધારે મારી પ્રી વન રાતે વન માવાલે રાસ રચાવ્યો વાલિયા ઈચીર ફટા સર ર ર ર ર ર ર રે ઈચીર ફટા સર ર ર ર ર ર રે અનુડો સુજાણે મારી પ્રી તું તારો સુજાણે મારી પ્રી પડંદા સંધ્યા વંદા
ઉડતા ઉની કથા અહંકા લો નવંતા વિકળ વિરંતા વરદંતા સદુ વંતા બ્રહ્માનંદા સાચતા અંતા સબ હંતા રજી રજા સાચતા સબ હંતા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હાલો હાલો ખૂબ સુંદર ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે જેટલી ગોપીઓ હતી એટલા રૂપ ધારણ કરીને ભગવાન 6 મહિનાની રાત્રિ કરી શ્વાસ ચડી ગયા ને પાણી પાજો બધાને હો ભગવાને ગોપીઓની સાથે રાસ લીધો એ ગોપીઓને જે ઈચ્છાઓ હતી એમની મનોકામનાઓ હતી એ પૂર્ણ કરી ગોપીઓના ભગવાનની સાથેના રાસ રમણની લીલાને સાંભળીને પરીક્ષિત મહારાજના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વર સકથમ ધર્મ સેતુના વક્તા કર્તાભિરક્ષિતા પ્રતીપમાં ચરદ બ્રહ્મન પરદારાભિમર્શન પરીક્ષિત મહારાજે સુખદેવીજીને પૂછ્યું કે હે ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે તેમણે પોતાના અંશ બલરામજી સહિત પૂર્ણ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે તેમના અવતારનો ઉદ્દેશ્ય હતો ધર્મની સ્થાપના અને અધર્મનો વિનાશ હે બ્રહ્મન તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક ઉપદેશક અને રક્ષક હતા તો પછી એમણે પોતે ધર્મથી વિપરીત પર સ્ત્રીઓનો સંગ કેમ કર્યો હું માનું છું આપણે ઘણી વખત આ વાતને કરીએ છીએ રજૂ કરીએ છીએ શંકા કરી એ મોટો દોષ છે ભગવાનના ચરિત્રમાં શંકા ન થવી જોઈએ પણ શંકા કરવી તો પણ એની આગળ કરવી કે જે આપણી શંકાને ટાળી શકે પણ જ્યારે આપણી શંકાનું સમાધાન કોઈ કરી શકે એવો ન હોય ને ત્યારે તમે શંકા કરો ને તો તમે અધોગતિને પામો પણ તમારી શંકાનું સમાધાન કરે એવા જો સામે બેઠા હોય ને તો ત્યાં શંકા થશે ને કદાચ તો પણ એનો પ્રત્યુત્તર મળી જશે અને એ પ્રત્યુત્તર તમને માર્ગ ભટકવા નહીં દે અહીંયા પરીક્ષિતને શંકા થઈ છે ભગવાન તો ધર્મના રક્ષક છે એમણે પરદારા સ્ત્રીઓનો સંગ કેમ કર્યો પણ એની પાછળ પાછળ આ શંકા કરીને પરીક્ષિત એમ પણ કહે છે હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ છે તેમને કોઈ વસ્તુની કામના ન હતી તેમ છતાં તેમણે સા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું હે મુનીશ્વર આપ મને કૃપા કરીને કહો પરીક્ષિતના પ્રશ્ને રાસમાં ભંગ પડાવી દીધો નહીતર વિષય રસરૂપ હતો પણ પરીક્ષિત મહારાજને થયું આવું કેમ કર્યું ભગવાને અને સુખદેવજી મહારાજને થયું કે આ તો રસમાં થોડોક ભંગ પડ્યો પણ હવે ગુરુ સમર્થ છે એટલે શિષ્યની શંકાનું સમાધાન પણ કરે છે મુક્તાન સ્વામી પોતાના પિતા કીર્તનમાં પણ લખ્યું પ્રેમનો માર્ગ સુખજીપી છે કાપરી છે વ્રજ નારી રે મુનિ નારદ રહે પ્રેમવશ કા વ્રજ વૃષભાન કુમારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવડી સમજણ ન લીધી રે નંદસંતોએ વચનામૃતની અંદર કીધું અમારે પરીક્ષિત જેવા નાસ્તિકની પંક્તિમાં નથી ભળવું ભગવાનના ચરિત્રમાં સંશય કરે એને નંદ સંતોએ નાસ્તિક કીધા છે
અમારે નાસ્તિકની પંક્તિમાં નથી પડવું, આવો શબ્દ વચનામૃતની અંદર લખ્યો છે. પણ એમની એ શંકા એ થોડી ક્ષણો માટે હતી, પણ સુખદેવજી મહારાજે એમની શંકાનું સમાધાન આપીને એમના સર્વ સંશયોને નષ્ટ પણ કર્યા હતા. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાન તો સર્વ કામનાઓથી રહિત છે, એમને કોઈ કામ પીડી શકે તેમ નથી, એ સર્વ ઈચ્છાઓથી રહિત છે, ભગવાન અગ્નિ સરખા નિર્લેપ છે, જેમ અગ્નિને ઉધઈનો સ્પર્શ ન લાગે એમ ભગવાનને કોઈ કામના સ્પર્શી શકતી નથી. અહીંયા રાસલીલાની અંદર ત્રણ સિદ્ધાંત સમજવા જેવા છે, રાખવા જેવા છે. એક તો આ રાસલીલા છે એ ગોપીઓના શરીર સાથેના સંબંધની કથા નથી. બીજું, અહીંયા કોઈ લૌકિક કામ વચ્ચે આવતો જ નથી. અને ત્રીજું, અહીંયા જે રાસ ભગવાન ગોપીઓની સાથે રહેમાં એ કોઈ સ્ત્રી પુરુષના સંયોગની વાત નથી, એ તો જીવ અને ઈશ્વરના મિલનની વાત છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતનો સંશય દૂર કર્યો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને ત્યાર પછી સુદર્શન અજગરનો મોક્ષ કર્યો એ કથા કીધી છે. એકવાર નંદબાબા ગોપજનોની સાથે શિવરાત્રિના દિવસે બળદ ગાડામાં બેસીને અંબિકાવનમાં યાત્રા કરવા ગયા. પશુપતિનાથ ભગવાનના દર્શન કર્યા, અંબિકા દેવીનું પૂજન કર્યું, સુવર્ણ આદિકના દાન આપ્યા. રાત્રિના સમયે સરસ્વતી નદીના તટ ઉપર બધા સૂતા અને એમાં એક અજગર આવ્યો નંદબાબાને ગડવા લાગ્યો. બધા ગોવાળીઓએ બળકતા સળગતા લાકડા લઈને મારવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ બચાવી શક્યા નહીં. કૃષ્ણને યાદ કર્યા, કૃષ્ણ એવા ભગવાનના ચરણનો સ્પર્શ થયો, અજગર મટીને સુદર્શન નામનો વિદ્યાધર થયો. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા કહ્યું, હું અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલો, પણ મેં ઋષિનો અપરાધ કર્યો, પરિણામે મને શ્રાપ થયો, હું અજગર થયો છું. તમારા ચરણ સ્પર્શથી મારી મુક્તિ થઈ છે, ભગવાનની સ્તુતિ કરીને જતો રહ્યો. ત્યાર પછી સુખદેવજી મહારાજે પરીક્ષિતને શંખચૂડનો વિનાશ કર્યો એ કથા કહી છે. પછી યુગલ ગીતની કથા કહી છે. યુગલ ગીત એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં ગોપ મિત્રોની સાથે ગાયો ચરાવવા જાય, સવારે ભગવાન નીકળી જાય, સંધ્યા સમય થાય ત્યારે ભગવાન પુનઃ પધારે, આ બાજુ ગોપીઓને ભગવાનનો વિરહ થાય અને બબ્બે ગોપીઓ સાથે મળીને ભગવાનના ચરિત્રોનું ગાન કરે, એનું નામ યુગલ ગીત છે. ભગવાન દરરોજને માટે વૃંદાવનની અંદર જે ગાયો ચરાવવા જાય, જે જે વસ્તુઓ, વૃક્ષો, પર્વતો, નદીઓ, પહાડો, એનો ભગવાનને સંબંધ થાય એ બધાની સરાહના બબ્બે ગોપીઓ સાથે મળીને કરે છે, એ યુગલ ગીત છે. યુગલ ગીત એટલે ક્રિયા અને ભજનની જુગલબંધી છે. ક્રિયા કરતા કરતા ભગવાનનું સ્મરણ કરવું એનું નામ યુગલ ગીત છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર પણ કે સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું. રસોઈ કરતા કરતા ભગવાનનું સ્મરણ થાય, વાસણ ઉટકતા ઉટકતા થાય, ધંધો કરતા કરતા પણ ભગવાનનું સ્મરણ થાય, ગાડી ચલાવતા ચલાવતા પણ ભગવાનનું સ્મરણ થાય. ઘણા ભક્તજનોને એવી ટેવ હોય, હાલતા ચાલતા ધૂન બોલે રાખતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો જાપ ચાલુ હોય. ઘણા હરિભક્તો તમે ગાડીએ થી ધંધેથી ઘરે, ઘરેથી ધંધે જતા હોય તો ગાડીની અંદર કીર્તનો જ વાગતા હોય, ભક્ત ચિંતામણી વાગતી હોય, કથા સાંભળતા હોય. આજે ક્રિયા કરતા કરતા ભગવાનનું સ્મરણ કરવું એનું નામ યુગલ ગીત છે. એ યુગલ ગીતનો સાર છે.
સુખદેવજી મહારાજે પરીક્ષિતને ત્યાર પછી અરિષ્ટાસુરનો મોક્ષ કર્યો એ કથા કહી. ત્યાર પછી કથા સંભળાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એક વખત નારદજી કંસ પાસે આવ્યા છે. કંસને કહ્યું છે કે તને ખબર નથી, તું જે જેને મોકલેશ ગોકુલમાં વૃંદાવનમાં એ પાછા આવતા નથી, એને મારનાર બીજો કોઈ નથી, દેવકીનો આઠમો છે. એ કૃષ્ણ અને બલરામજી છે, એ દેવકી અને વસુદેવના સંતાન છે, એ વસુદેવ અને દેવકી એ તને છેતરો છે. હું તો તને કેવળ ઓળખાણ કરાવવા આવ્યો છું, હવે તારે જે કરવું હોય તે કરજે. નારદ જેટલું કહીને અદ્રશ્ય થયા, ભગવાન પાસે આવ્યા. વૃંદાવનમાં ભગવાન ગાયો ચરાવતા હતા, ત્યાં નારદજી આવીને પ્રભુને કહ્યું, પ્રભુ બાળી લીલા ઘણી કરી, હવે જે હેતુથી તમારું અવતરણ થયું છે ને એ કાર્યને સંપન્ન કરો, સમય હવે આવી ગયો છે. ભગવાને નારદજીને કહ્યું, સારું, તમે મને સચેત કર્યો, જે હેતુથી હું આવેલો છું એ કાર્ય માટે હવે હું પ્રયત્ન કરું છું. ભગવાન પ્રભુને જાગૃત કરી અને અદ્રશ્ય થયા છે. નારદજી ગયા. આ બાજુ કંસે કેશી નામનો દૈત્ય પ્રભુને મારવા માટે મોકલો છે. કેશી નામના દૈત્યને મોકલીને કંસે પોતાના મંત્રીમંડળને બોલાવ્યું છે અને કહ્યું છે કે દેવકીનો આઠમો એ જ મારો કાળ છે અને એ અત્યારે વૃંદાવનમાં નંદરાયને ઘરે છે. કૃષ્ણ અને બલરામજી એ બંને દેવકીના સંતાનો છે. આ બાજુ પ્રભુએ વ્યોમાસુરનો વધ કર્યો એ કથા કહી. મંત્રીઓના કહેવાથી કંસે કહ્યું કે તમે અક્રૂરને બોલાવો અને અક્રૂરને આપણે કંઈક નિમિત્ત ઊભું કરી અને કૃષ્ણ અને બલરામજીને અહીંયા મથુરા બોલાવીએ અને મથુરા બોલાવીને મારી નાખીએ. જેને જેને આપણે અહીંથી મોકલીએ છીએ બધાનો તો એ વિનાશ કરી નાખે છે, પણ એને આપણે અહીંયા બોલાવીને હવે મારવા છે. પણ બોલાવા કેમ? એટલે એક આયોજન કર્યું કે આપણે યજ્ઞ કરીએ અને યજ્ઞની અંદર બધાને નિમંત્રણ આપીએ. અક્રૂર ને અને નંદરાયને ખૂબ સારા સંબંધો છે, એટલે અક્રૂરને આપણે આપણો રથ લઈ અને મોકલીએ અને નંદરાયને ને નંદરાયના પરિવારને અમારા ભાણિયા બંનેને અહીંયા યજ્ઞની અંદર આમંત્રણ આપીએ. અક્રૂરજીને બોલાવ્યા, બધી વાત કરી છે. અક્રૂરજીએ કપટ જાણ્યું છે, પણ કંઈ કરી શકે તેમ નથી. કંસનો બધાને ભય છે, ડર છે. અક્રૂરજી કંસની આજ્ઞાનું પાલન કરવા માટે બાધ્ય હતા. કંસે રથ મોકલાયો, અક્રૂરજી રથ લઈને સવારે ચાલ્યા છે. પ્રભુનું સ્મરણ કરતા જાય. મનની અંદર અનેક પ્રકારના વિચારો આવે છે કે હું પ્રભુને યજ્ઞનું આમંત્રણ દેવા માટે તો જાઉં છું, પણ આ કંસનું કપટ, એ કંસ મારવા માટેના પ્રયત્ન કરે છે, હું પ્રભુ માટે નિમિત્ત બની. પણ વળી બીજી તરફ એવો વિચાર આવે કે પ્રભુ તો સર્વ સમર્થ છે, એની ઈચ્છા વગર આપણાથી શું થઈ શકે. કંસ સવારે ચાલતા થયા. રાત્રિના સમયે, સંધ્યા સમયે ગોકુલ આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને બલરામજીએ અક્રૂરજીનું સન્માન કર્યું છે, સાંજે ભોજન કરાવ્યું છે. કૃષ્ણએ પોતાના માતા પિતાના સમાચાર પૂછ્યા છે. નારદજીએ બધી વાત કરી દીધી હતી કે વસુદેવ અને દેવકીને કેટલા વર્ષો હવે તમારે કારાગૃહમાં રાખવા છે, તમારા માતા પિતાને તમે મુક્ત કરો, તમારું એ કર્તવ્ય છે. પ્રભુને ખબર પડી ગઈ હતી નારદજીના માધ્યમથી કે મારા માતા પિતા કારાગૃહમાં છે. એટલે અક્રૂરજી જ્યારે આવ્યા ત્યારે પૂછે છે કે માતા પિતાને કેમ છે. અક્રૂરજીએ આવવાનો હેતુ બતાવ્યો, સર્વ વૃત્તાંત કહ્યું. નંદરાયે બધા ગોવાળિયાને કહ્યું કે આપણે બધા યજ્ઞમાં જવું છે. રાત્રિના સમયે જ બીજે દિવસે સવારે જવાની તૈયારીઓ શરૂ કરી દીધી.
આ બાજુ બધી ગોપીઓને ખબર પડી છે કે નંદરાયને ત્યાં આટલા વર્ષોમાં કોઈ રથ નથી આવ્યો, પણ આજે એક રથ આવ્યો છે. ગોપીઓએ વાત જાણી ખબર પડી છે કે આપણા લાડકવાયા યશોદાના લાલાને આપણા પ્રાણપ્રિય પ્રિયતમ કૃષ્ણને તેડવા માટે થઈને અક્રૂર આવ્યો છે. બધી ગોપીઓ વ્યાકુળ થઈ, હૃદયમાં તાપ થયો, ગરમ સ્વાસ્થ્ય અધરો કરમાયા છે, અચેત બની છે, અર્ધભાનાવસ્થાના વિયોગની અંદર તે બધી ગોપીઓ વિચાર કરવા લાગી અને વિચારમાં ને વિચારમાં ભગવાનમય બની ગઈ છે. બધી ગોપીઓ એકત્રિત થઈને રાત્રિના સમયે વિચાર કરવા લાગી છે, આપણે સવારે ભગવાનને કોઈ પણ સંજોગે જવા દેવા નથી, પણ વિધાતાની આગળ ભાઈ કોનું ચાલે. બધી ગોપીઓ વિધાતાને ગાળો દેવા લાગી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતાની અંદર બહુ સુંદર વર્ણન લખ્યું છે. લેખ લખતા ભૂલો તું બ્રહ્મા અને અકલ ગઈ તારી ઉચડી, જોડે જોડી નાખે છે ત્રોડી તારી અસત મત એવી વળી. બધી ગોપીઓ બ્રહ્માને ગાળો દીધી, તારી અક્કલ ક્યાં ગઈ તે જયારે અમારા લેખ લખ્યા ત્યારે, હજી અમારે કૃષ્ણ પાસેથી જેટલું જોઈએ એટલું સુખ અમે મેળવી ન શકીને કૃષ્ણનો વિયોગ કરાવવા તું તૈયાર થયો છે. તારામાં જો થોડોક વિવેક હોત ને તો તું આવું ન કરત. એ બધી ગોપીઓ વિધાતાને ગાળો દઈ અક્રૂરને ગાળો દેવા લાગી. જાદવ કુળના વૃદ્ધ વેલા આની મોરે બહુ મરી ગયા, આપણે ભાગ્યે અક્રૂર જેવા વેરી કેમ વાસે રહ્યા. જાદવ કુળમાં ઘણાય ગઈડા મરી ગયા છે, આ અક્રૂર આપણા માટે કેમ જીવતો રહ્યો? મરી ગયો તો સારું હતું, આપણા કૃષ્ણને લેવા તો ન આવત. બાયુ બોલવાનું શરૂ કરે પછી કઈ વાહેત રાખે નહી. અને એમાંય ગોપીઓ કૃષ્ણમય બનેલી છે, કૃષ્ણના પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સમજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. જેનું વારંવાર તમે ચિંતન કરો ને પછી તમે એમના સ્નેહ અને અનુરાગ થાય, અને જેમાં તમને સ્નેહ અને અનુરાગ હોય ને એમાં કોઈ વિઘ્નરૂપ થાય ને એટલે તમને એના ઉપર ક્રોધ વ્યાપે. અહીંયા ગોપીઓ વારંવાર કૃષ્ણનું ચિંતન કરતા કરતા એટલો શ્રી કૃષ્ણને વિશે પ્રેમ થયો હતો અને એ પ્રેમમાં અડચણરૂપ આ અક્રૂરજી થયા એટલે અક્રૂરજી ઉપર ક્રોધ વ્યાપ્યો ને એને ગાળો ભાંડવા લાગ્યો. એક ગોપી કહે છે, નિવાર્ય માસ સમુપેત્ય માધવમ કિમનો કરિષ્યન કુલવૃદ્ધ બાંધવાહ મુકુંદ સંગાત નિર્મેશ દ્રુહૌ તેજાત દેવેન વિઘ્નસ્ય દિન ચેતસા. ચાલો આપણે બધા આપણા પ્રાણ પ્યારા માધવને રોકીએ, કુળના વડીલોને જે કરવું હોય તે કરે ને જે બોલવું હોય તે બોલે, આપણે એની કસી પડી નથી. આપણે બધી સખીઓ સાથે મળીને મુકુંદને રોકી રાખીએ, આપણે એના ક્યારેય આપણાથી એમને અડગા થવા દેવા નથી. આ દુર્ભાગ્ય અમારી સમક્ષ વિયોગ ઊભો થયો છે, અમારું ચિત્ત વ્યાકુળ થઈ રહ્યું છે. બધી ગોપીઓ વિચારમાં કરી, એક ગોપી કહે છે, કાલ સવારે કદાચ કૃષ્ણ જવા માટે તૈયાર થશે ને તો આપણે એમને પકડી રાખીશું. એક ગોપી કે હું એમનું પિતાંબર પકડીશ, બીજી ગોપી કે હું એમનો ઉત્તરીય વસ્ત્ર પકડીશ, ત્રીજી કે હું એમનો હસ્તકમળ પકડીશ, અને કદાચ એ આપણાથી છૂટીને જવા માટે તૈયાર થઈ જશે ને રથમાં બેસશે ને તો આપણે રથને પકડી રાખીશું, માર્ગની અંદર સુઈ જઈશું, પણ ભગવાનને આપણે જવા દેવા નથી. બધી ગોપીઓ કૃષ્ણનું ચિંતન કરતા કરતા જ રાત્રિમાં કોઈને ઊંઘ આવી નહીં, આખી એ રાત્રિ કૃષ્ણના વિરહમાં પસાર થઈ. આ બાજુ ભગવાન કૃષ્ણ અને બલરામજી શયન કરી રહ્યા છે. સવારમાં વહેલા નયન નંદરાયજી જાગ્યા છે. બધા ગોવાળિયાઓને બોલાવી યજ્ઞ માટે સરસ મજાનું તાજું દૂધ દહીં બધું તૈયાર કરીને ગાડામાં ભરાયું છે. યશોદાજીને આજે ભગવાનને જગાડવાનું મન થતું નથી.
યશોદાજીના મનની અંદર થાય છે, જો હું કૃષ્ણને જગાડીશ ને તો કૃષ્ણ જતો રહેશે, અને એક વાર એ મથુરા જશે ને તો પાછો આવશે નહીં. માં યશોદાજીને ખબર છે કે કૃષ્ણના સાચા માતા પિતા તો વસુદેવ અને દેવકી છે. રાત્રિ પસાર થઈ છે. અક્રૂરજી નિત્ય કર્મથી પરવારીને રથ પાસે આવ્યા છે. નંદરાય પણ તૈયાર છે. ભગવાન કૃષ્ણને ભારે હૈયે યશોદાજીએ જગાડ્યા છે. ભગવાન નિત્ય કર્મમાંથી પરવાયરા. માં યશોદાજીએ પહેરવા માટે સરસ મજાનું પિતાંબર આપ્યું છે. બળદેવજીને નીલાંબર આપ્યું છે. મોતીની માળાઓ પહેરાવી છે. મસ્તક ઉપર સરસ મજાનો મુગટ ધારણ કરાવીને મોરપીછ આપ્યો છે. કૃષ્ણને સૌથી પ્રિય માખણ હતું એ માખણ માં યશોદાજી આજે લાવ્યા છે અને ભગવાનને આગળ ધર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદાજીના હાથનું માખણ ખાય છે. યશોદાજીનો હાથ ધ્રુજી રહ્યો છે. મનની અંદર એવો વિચાર આવે છે, આજ કૃષ્ણ મારા હાથનું છેલ્લું ભોજન કરે છે. આ વિચારની સાથે જ આંખમાં અશ્રુ આવી ગયા. ભગવાનના નેત્ર ઊંચા થયા. માએ રડતા દેખાણા. કૃષ્ણએ યશોદાજીને કહ્યું, માં તું રડે છે કેમ? હું ક્યાં કાયમીને માટે તને છોડીને વયો જવાનો છું? હું તો મથુરા યજ્ઞમાં જાઉં છું. યજ્ઞ પૂર્ણ થશે ને એટલે હું પાછો આવીશ. પણ યશોદાજીને ખબર છે કે આ મને મનાવવા માટેની વાત છે. આ કૃષ્ણ ગયા પછી પાછો નહીં આવે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, માં તે તો મને ખૂબ આનંદ આપ્યો છે. તે મને ખૂબ પ્રેમ આપ્યો છે. તારે રડવાનું ન હોય, હું હમણાં જ જઈશ ને પાછો આવીશ. યશોદાજીએ કીધું, કાના તું જાતો ભલે જા, પણ મારું એક વચન માનજ. કૃષ્ણ કહે છે, બોલો માં તમારે શું કહેવું છે? મને ખબર છે કે તારા માતા પિતા વસુદેવ અને દેવકી છે. એને તું મળવાનો છે, પણ જ્યારે તું એને મળે ને ત્યારે એક વાત તું એને કહેતો નહીં. કૃષ્ણ કહે છે કે માં એવું તે શું છે? એવું તે મારી સાથે શું વર્તન કર્યું છે કે હું માં યશોદાને ન કહી શકું? ત્યારે માં યશોદાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું છે, પોતાના લાલાને કહ્યું છે, હે કાના, એક વખત તે જ્યારે મટુકી ફોડી નાખી હતી ને ત્યારે મેં તને દોરડાથી બાંધ્યો તો એ વાત તું યશોદાને કરતો નહીં, એ વાત તું દેવકીને કરતો નહીં. આ વાત જ્યારે યશોદાજીએ કીધી ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે માં આ જગતની અંદર મને કોઈ બાંધી શકે એમ નથી, અને આ જગતમાં બાંધે એવી કોઈ માં હોય ને તો તું એક જ છે. તારા પ્રેમને લઈને હું દોરડાથી બંધાણો. માં આ વાત તો હું કહેરા વગર કેમ રહી શકું? યશોદાજીએ રોહિણીજે ભગવાન કૃષ્ણને સુંદર ભોજન કરાવ્યું. બલરામજી તૈયાર થયા. નંદરાયને મદદ કરવા માટે બલરામજી ગયા. આ બાજુ ભગવાન કૃષ્ણ ઘરની બહાર નીકળે. એક બાજુ રોહિણીજીએ હાથ પકડ્યો છે ભગવાન કૃષ્ણ, અને એક બાજુ યશોદાજીએ હાથ પકડ્યો છે. ઓરડામાંથી જ્યાં બહાર આવે ને ત્યાં તો પ્રાંગણની અંદર બધી ગોકુળની ગોપીઓ આવી ગઈ છે. અક્રૂરજી રથ પાસે ઉભા છે. નંદરાય, બલરામજી, બીજા બધા ગોવાળિયાઓ પોતપોતાના ગાડાની અંદર માલ સામાન ભરીને તૈયાર છે. કૃષ્ણની રાહ જોઈ રહ્યા છે. ભગવાન કૃષ્ણએ કેવડાવ્યું કે હે નંદરાયજી, તમે બધા આગળ જાઓ, હું હમણાં જ પાછળથી આવું છું, અમે તમને પહોંચી જઈશું. નંદરાયજી ગાડાઓને લઈ ગોવાળિયાઓને સાથે રાખી અને આગળ ચાલતા થયા. આ બાજુ ભગવાન કૃષ્ણ અને અક્રૂરજી બે જ રહ્યા છે. ભગવાન કૃષ્ણ નીચે ઉતરા. બધી ગોપીઓ ચારે બાજુ વિટળાઈ વળી ભગવાનને પકડી લીધા. ભગવાનને કહ્યું, ભગવાન અમે તમને જવા નહીં દઈએ. હે કૃષ્ણ, તમે અમને છોડી નડગા ન થાવ. ભગવાન કૃષ્ણએ કહ્યું કે અમે જઈશું, પણ અમે પાછા તરત આવીશું.
અમે તમને મળવા માટે એકવાર ચોક્કસ આવશું. ગોપીઓ એટલી બધી વીરામાં હતી, ભગવાન શું બોલ્યા એ ગોપીઓને ખબર ન પડી. ભગવાન એવું બોલ્યા કે અમે તમને મળવા એકવાર ચોક્કસ આવીશું. પણ ગોપીઓને એમ સંભળાવાનું કે ભગવાન પાછા તરત આવવાના છે. ભગવાનની મર્મભેદક ભાષા એવી હતી, ગોપીઓ એમને પામી ન શકી. ભગવાન શ્રી કૃષ્ણએ બધી ગોપીઓને કહ્યું, મને જવા દો, મારે જવું છે, મારું કર્તવ્ય મને બોલાવે છે. તમારો પ્રેમ મારા પ્રત્યે છે એ વાત સાચી, પણ મારું કર્તવ્ય હવે મને પોકારી રહ્યું છે. અને પ્રેમ કરતા કર્તવ્યનું સ્થાન છે ને હંમેશા ઊંચું હોય. ગમે તેટલું પ્રેમ કોઈની સાથે આપણે હોય, પણ કદાચ જ્યારે કર્તવ્ય આપણી ફરજ જ્યારે સામે આવે ને, ત્યારે પ્રેમને તમારે એક બાજુ મૂકવો જ પડે. ભગવાને બધી ગોપીઓને સમજાવી. ભગવાને કહ્યું, મેં તમને ખૂબ સુખ આપ્યું છે, તમારી સાથે રમણ કર્યું છે, તમારી સર્વ ઈચ્છાઓને મેં પૂર્ણ કરી છે, તમે એનું સ્મરણ કરતા રહેજો. ભગવાનની જવાની જ્યારે અત્યંત ઈચ્છા બધી ગોપીઓને જોઈને, એટલે બધી ગોપીઓ હટી ગઈ. ભગવાન રથ સુધી પહોંચ્યા. ભગવાન રથમાં આરૂઢ થયા બધી ગોપીઓ રથને વીંટણાઈ ગઈ. કેટલીક ગોપીઓ માર્ગમાં સૂઈ ગઈ. ભગવાનને જવા દેવા માટે ન જવા દેવા માટે થઈને રાહ રોકી લીધો છે. ભગવાને પુનઃ રથ ઉપરથી નીચે ઉતરી બધી ગોપીઓને સમજાવી, કહ્યું, તમે મારો રસ્તો ન રોકો, મને જવા દો, મારે જવાની ખૂબ ઈચ્છા છે. ભગવાને જ્યારે ખૂબ સમજાવ્યા, બધી ગોપીઓ માની. ભગવાન રથમાં બેઠા અને રથ લઈ અને આગળ ચાલ્યા. બધી ગોપીઓ, યશોદાજી, રોહિણીજી ભગવાનના રથને પકડી પકડી પાછળ ચાલે છે. ગામના ગોંદરા સુધી ભગવાનના રથને વડાવવા માટે આવી. પછી તો એ રથ દૂર દૂર ચાલવા લાગ્યો. જ્યારે રથ દેખાતો બંધ થયો, ત્યારે રથના પૈડાઓમાંથી ઉડતી રજને જોઈને, એ વ્રજની રેણુને જોઈને બધી ગોપીઓ એક ટસીએ એમને ઊભી રહી ગઈ. પણ જ્યારે ધીરે 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 કરતા 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 એ વ્રજની રેણુ પણ નીચે જમીનસ્થ થઈ, હવે કોઈ દર્શનનો આધાર ન રહ્યો, બધી ગોપીઓ ત્યાં ને ત્યાં પડી ગઈ. કૃષ્ણના ચરણથી અંકિત થયેલી એ વ્રજની ચરણ રજને પોતાના મસ્તક ઉપર ધારણ કરવા લાગી. ભગવાનનો રથ આગળ ચાલ્યો. માર્ગની અંદર ભગવાનની પ્રિય સખી રાધા ઉભા છે, હાથમાં પૂજાની થાળી છે. માર્ગમાં રાધાને ઉભેલી જોઈ ભગવાન રથથી નીચે ઉતરા, રાધા પાસે ગયા. ભગવાનની પ્રિય સખી છે, ભગવાનની અનુવૃત્તિમાં વર્તનારી છે, સમજે છે કે ભગવાનને અત્યારે જવાની ઈચ્છા છે, ભગવાનનો માર્ગ રોકાય. અહીંયા રાધાની અંદર પુરોઢાનું દર્શન થાય છે. ભગવાનની અનુવૃત્તિમાં વર્તનારી રાધા છે. ભગવાનનું પૂજન કર્યું, અર્ચન કર્યું. ભગવાને પોતાના ખભા ઉપર કાળી કામળી ધારણ કરેલી હતી. ભગવાને પોતાની કેડે કંદોરો હતો ને કંદોરોમાં બાંસુરી ખોસેલી હતી. કાળી કામળી અને બાંસુરી રાધાના હાથમાં મુકતા કહે છે, આ આપણા પ્રેમની નિશાની છે ને, તમે સાચવજો. હે રાધે, અહીંયા રહીને મેં પરિત્રાણા એ સાધુના મેં કર્તવ્ય બજાવ્યું, હવે મારે વિનાશાય ચ દુષ્કૃતા મેં કર્તવ્ય બજાવવાનું છે. અહીંયા રહીને મેં બાંસુરી બજાવીને તમને આનંદ પમાડ્યો, હવે મારી યુદ્ધના મેદાનમાં શંખ વગાડવાનો સમય આવ્યો છે. હે રાધા, તારા માટે થઈને મેં આ બાંસુરી વગાડી હતી, હવે ક્યારે હું બાંસુરી વગાડીશ નહીં, એમ કહીને ભગવાને પોતાની પ્રિય બંસી હતી ને રાધાને સમર્પિત કરી દીધી. પછી ભગવાને ક્યારે પણ વાંસળી વગાડી નથી, કારણ કે ભગવાનને પછી શંખ વગાડવાનો સમય આવી ગયો હતો. રાધાને વિદાય આપી ભગવાન રથમાં બેઠા આગળ ચાલ્યા.
યમુનાનો ધરો આવ્યો. અક્રૂરજીને કહ્યું છે તમે સ્નાન કરી આવો. અક્રૂરજી યમુનાના ધરામાં સ્નાન કરવા ગયા. ભગવાને શેષ સાઈ રૂપે યમુનાના ધરામાં અક્રૂરજીને દર્શન આપ્યું. અક્રૂરજીને નિશ્ચય થયો કે આ સાક્ષાત પરબ્રહ્મ નારાયણ છે, કંસનો અવશ્ય વધ થશે. સંધ્યા સમય ઢળવા આવી રથ ચાલતો ચાલતો મથુરા શહેરની બહાર આવ્યો છે. મથુરા શહેરની બહાર એ સુંદર બગીચો હતો. બગીચાની અંદર ઉતારો કર્યો છે. ભગવાને કહ્યું છે કે અમે અહીં જ વિશ્રાંતિ લઈશું. અક્રૂરજીને કહ્યું છે, કંસને જઈને કહો કે કૃષ્ણ અને બલરામજી આવી ગયા છે, કાલ સવારે તમને મળશે. અક્રૂરજી કંસ પાસે ગયા છે. કંસને કહ્યું છે, કૃષ્ણ બલરામજી નંદરાય બધા આવી ગયા છે, બગીચાની અંદર ઉતરા છે. કંસે કહ્યું, અક્રૂરજી તો એને ત્યાં મૂકીને શું આવ્યો, લાવ્યો હોત તો એ લોકો પાછા ભાગી જશે. તો અક્રૂરજી કે તમે ચિંતા ન કરો, એ તને વિનાશ કર્યા વિના, તારો વધ કર્યા વિના હવે પાછો નહીં જાય. મોઢે તો બોલાય નહીં પણ મનમાં મનમાં કીધું. અક્રૂરજી પોતાના ઘરે ગયા. આ બાજુ સંધ્યા ને થોડીક હજી વાર હતી. ભગવાન શ્રી કૃષ્ણએ નંદરાયને કહ્યું, તમે જો અનુમતિ આપો તો હું બાલ મિત્રોની સાથે થોડીક નગર યાત્રા કરી આવ્યો. અને ભગવાન કૃષ્ણ અનુમતિ મળતા પોતાના બાલ મિત્રોની સાથે, બલરામજીની સાથે નગર યાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યારે મથુરા નગરીની અંદર ગયા, મથુરાવાસીઓએ જ્યારે કૃષ્ણ અને બલરામજીને અને એ ગોવાળિયાઓને જોયા ને બધા આનંદિત થયા. દહીં અને દૂધ આપીને બધાને હર્ષિત કર્યા છે. માર્ગની અંદર જતા હતા, એમાં એક ધોબી વચ્ચે રસ્તામાં રાજ પુરુષોના કપડા લઈ અને જતો હતો. માર્ગની અંદર મળ્યો. બધાના વસ્ત્રો દહીં દૂધથી પલળી ગયેલા હતા. બધા ગોવાળિયાઓએ કૃષ્ણને કહ્યું, કૃષ્ણ વસ્ત્રો પલળી ગયા છે, આ ભીના વસ્ત્રે આગળ જવું યોગ્ય નથી, સામે ધોબી દેખાણો. ધોબીને બોલાવ્યો. ભગવાન કૃષ્ણએ કીધું, ધોબી અમને વસ્ત્ર દે, અમારા બધા મિત્રોના કપડાં પલળી ગયા છે. ત્યારે ધોબી થોડોક અહંકારી હતો, કંસનો માનીતો હતો. કંસેના માનીતા ધોબીએ કહ્યું કે આ રાજ પુરુષોના કપડાં છે, તમારા જેવા ગોવાળિયાને આવા કપડાં જોવા પણ ન મળે. ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો. ભગવાનને ક્રોધ ચડ્યો, એક ઘુંબો માર્યો નહીં. આપણી ભાષામાં ઘુંબો જ કહેવાય ને, પણ ભગવાને એક થપાટ મારી હતી, એવી ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. અસ્ત્ર શસ્ત્રની જરૂર જ નહીં, ભગવાનના હાથ જ એવા હતા. ધોબીનો વિનાશ કર્યો. સામે દરજી બેઠો તો એને જોઈ લીધું. હવે મોટા પુરુષોના કપડા હતા, ગોવાળિયાઓને થાય નહીં. ઉપરથી કુર્તો પહેરે તો નીચે સુધી, મેં પાયજામો પહેરે તો ઉપર સુધી પહોંચે, કરવું શું? દરજીને જોયો, દરજી પાસે ગયા. દરજી સમજી ગયો, લાવો. બધા ગોવાળિયાઓના માપના કપડા કરી આપ્યા. ભગવાને રાજી થઈને કહ્યું, જાઓ, અત્યારે તો તમે સેવા કરી, પણ કળિયુગની અંદર 2025 ની અંદર તમે તારે એક જોડીના 5000 લેજો, લેર કરો. અત્યારે છે ને, એક કપડાની જોડી સીવડાવવા જાય 5000 રૂપિયા મજૂરી હે. અમારા ઠાકોરજીના વાઘા 50-50 હજાર ના થાય, બોલો. દરજી બધા સારું કામે છો, ભગવાનના આશીર્વાદ. ભગવાન બધા બાલ મિત્રોની સાથે આગળ ચાલ્યા. આગળ સુદામા નામનો એક માળી આવતો તો ભગવાને પુષ્પમાળાની યાચના કરી. માળીએ સહર્ષ ભગવાનને પુષ્પમાળા પહેરાવી આનંદિત કર્યા. ભગવાનની સ્તુતિ કરી. બાજુ બનતી શણગાયરા છે ભગવાનને. ભગવાન ત્યાંથી આગળ ચાલતા ચાલતા માર્ગની અંદર જઈ રહ્યા હતા. સામે એક કુબજા નામની સ્ત્રી ત્રિઅંગે કુઢંગી હતી. ભગવાને એને વચ્ચેથી જ આતરી. ભગવાન આવતા હતા એમને ખબર પણ નહોતી, પણ ભગવાને સામેથી જઈ અને એક કુબજાને માર્ગની અંદર ઉભા રહીને રોકી.
ભગવાને પૂછ્યું, તું ક્યાં જાય છે, કોણ છે આ તારા હાથની અંદર ચંદન નો લેપ છે એ અમને તું કર, કોણ છે એમ પૂછ્યું. ત્યારે તે શૈરંદ્રીએ કહ્યું, દાસ્યસ્ય મહં સુંદરમ કંસ સંમતા ત્રિવક્રમા નામહ્યનુ લેપ કર્મણી મદભાજિતમ ભોજપતિ રતે પ્રિયમ વિના યુવામ કોણ્યવસ્તર અર્હતિ. મારું નામ શૈરંદ્રી છે, હું કંસની માનીતી છું અને કંસને ચંદનનો લેપ કરવા માટે જઈ રહી છું. ભોજપતિને મારો લેપ અત્યંત પ્રિય લાગે છે, પણ તમે જો મારી પાસે લેપની યાચના કરતા હો ને તો તમારા સિવાય બીજો એવો કોણ યુવાન છે કે જેને હું લેપ ન કરું? એમ કહીને કુબજાએ ભગવાનને ચંદનનો લેપ કર્યો. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું, તું આ ત્રણ અંગે ટેઢી કેમ ચાલે છે? એટલે કહ્યું, હું જન્મથી આવી છું. ભગવાન કે સીધી ચાલવાનો પ્રયત્ન કર. તો કે હું સીધી ચાલી શકું તેમ નથી. ભગવાને કુબજાના પગ ઉપર પોતાનો ચરણ પધરાવ્યો, એમની બંને ભુજાઓ અને પોતાની ભુજાઓથી પકડી અને સેજ ઊંચી કરીને તો સિદ્ધિ થઈ ગઈ, એકદમ સુંદર સ્ત્રી બની ગઈ. નાચવા લાગી, કૂદવા લાગી. ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર પકડીને કહે છે, પ્રભુ તમે મારે ઘેર પધારો, તમે મારું ચિત્ત વલોવી નાખ્યું છે, હવે હું તમારા વિના રહી શકું તેમ નથી. ભગવાને કીધું, અત્યારે તો અમે નહીં આવીએ, પણ તમારું આમંત્રણ અમારી પાસે રહ્યું, અમે એકવાર તમારી પાસે અવશ્ય આવીશું. આટલું કહીને ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતા હતા એમાં ધનુષ્ય યજ્ઞ મંડપ હતો. એ યજ્ઞ મંડપની અંદર એક ધનુષ્ય રાખેલું હતું, એની રક્ષામાં ત્રણ ચાર સૈનિકો ઉભેલા હતા. ભગવાન કૃષ્ણ અને બલરામજી પોતાના મિત્રોની સાથે ત્યાં પધાર્યા. ધનુષ્ય બહુ શક્તિશાળી હતું. ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજીને કહ્યું, બલરામજી આ ધનુષ્ય ઉપર પ્રત્યંતા તમે જો કહેતા હોય તો ચડાવો. ભગવાને આવું જ્યાં કહ્યું ત્યાં તો રક્ષકમાં રહેલા જે રક્ષકો હતા ને બધા ખડખડાટ હસવા લાગ્યા. ભગવાને પૂછ્યું, તમે બધા હસો છો કેમ? એટલે કહ્યું, તું પ્રત્યંતા ચડાવવાની વાત કરે છે ને એટલે હસીએ છીએ. તમને ખબર છે આ શિવ ધનુષ છે, આને 10-15 મહાબળવાન પુરુષો માંડ માંડ ઉપાડી શકે છે, અને તું એક નાનો છોકરો થઈને આ ધનુષ્યની પ્રત્યંતા ચડાવવાની વાત કરે છે એટલે અમે ખડખડાટ હસીએ છીએ. ભગવાને બલરામજીની સામે ઈશારો કરીને કહ્યું, ભાઈ શું કરું? બલરામજીએ ઈશારો કર્યો, ઉપાડ તું તારે. અને ભગવાન કૃષ્ણએ એ શિવ ધનુષ હતું એને હાથમાં લીધું. પ્રત્યંતા ચડાવવા માટે જ્યાં નોકને નવાવીને ત્યાં તો એના બે કટકા કરી નાખ્યા. સૈનિકો બધા આશ્ચર્ય પામ્યા. શિવ ધનુષ્યનો ભંગ થતા એ રક્ષકો મારવા માટે જ્યાં આવ્યા, બલરામજીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ધનુષ્યના કટકા થયેલા, એ ભંગ થયેલા ધનુષ્યના કટકાથી જે બધા સૈનિકોનો વધ કરી નાખ્યો. આ સમાચાર જ્યારે કંસને મળ્યા ને ત્યારે કંસ અત્યંત ભયભીત થયો. મનમાં વિચાર કર્યો, જે શિવ ધનુષ્ય મારાથી ઉપડી શકતું નથી એ શિવ ધનુષ્યને એ કૃષ્ણએ તોડી નાખ્યું છે. પહેલી વાર કૃષ્ણના હૃદયની અંદર ભય પેઠો. પણ એને પોતાના મંત્રીઓને બોલાવ્યા, પોતાના જે મોટા મોટા યુદ્ધમાં મલ્લો હતા એ મલ્લોને બોલાવ્યા અને કહ્યું છે કે આપણે રંગભૂમિની અંદર મલ્લો દ્વારા એ કૃષ્ણ અને બલરામને મરાવી નાખીશું. કોલિયા પીડ હાથીને જે મહાવત હતો એમને પાડનારો એને બોલાવીને કહ્યું છે કે કોલિયા પીડ હાથીને દારૂ પાન તૈયાર રાખજે. રંગભૂમિની અંદર જ્યારે કૃષ્ણ અને બલરામ આવે ને ત્યારે એ બંનેને હાથીના પગ નીચે કચડાવીને મરાવી નાખશે. આ બાજુ રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સવારે રંગમંડપની અંદર સારી એ મથુરા નગરીની પ્રજા એકત્રિત થઈ. બહુ મોટું રંગમંડપ તૈયાર કરવામાં આવેલો હતો. બરાબર વચ્ચેના ભાગને મલ્લકુસ્તી થાય એટલા માટે સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવવામાં આવેલું હતું, રણભૂમિ બનાવવામાં આવેલી હતી. કંસના મહાબલિષ્ઠ સલ તોસલ ચારોણ મુષ્ટિક જેવા મલ્લો હતા, જેનામાં અપાર બળ હતું, એવા મલ્લોને ખવડાવીને કંસે તૈયાર કર્યા હતા. કોલિયા પીડે નામના હાથીને દારૂ પાઈને તૈયાર કર્યો તો રંગભૂમિના દ્વાર પાસે જેમને ઉભો રાખવામાં આવેલો,
ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બલરામજીની સાથે એ રંગભૂમિની અંદર પ્રવેશ કરવા માટે જાવે, દ્વાર ઉપર જ કુવલિયા પીળા હાથી મહાવતે એના મસ્તક ઉપર ગંડકથી પ્રહાર કર્યો, હાથી મારવા માટે આગળ આવે, ભગવાન શ્રી કૃષ્ણ એમની શુંડ પકડી ધક્કો માર્યો, હાથી પાછળ ગયો, ભગવાન શ્રી કૃષ્ણ એમને બંને દાંતોને ખેંચી લીધા અને દાંત ખેંચાતાની સાથે જ કુવલિયા પીળા હાથી પડીને મૃત્યુ પામ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એક એક દંત સૂળને પોતાના ખભા ઉપર ધારણ કરીને રંગમંડપની અંદર આવ્યા. ભગવાન કૃષ્ણ અને બલરામજી જ્યારે રંગમંડપની અંદર આવ્યા એ સમયે કેવા દેખાતા હતા એનું વર્ણન સુખદેવજી મહારાજ આ પરીક્ષિતને કહે છે. મલ્લાનામ સનિરનૃણામ નરવર સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો શતામ ક્ષિતિભુજામ સાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુ ભોજપતે વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો સંગમ ગત સાગ્રજઃ. ભગવાન કૃષ્ણ અને બલરામજી જ્યારે એ રંગભૂમિની અંદર આવ્યા એ સમયે ત્યાં જે પહેલવાનો હતા એમને વજ્ર જેવા દેખાણા, ત્યાં જે નર સમુદાય ઉપસ્થિત હતો એને નરરત્ન જેવા દેખાણા, ત્યાં જે સ્ત્રીઓ હતી એને મૂર્તિમાન કામદેવ જેવા દેખાણા, ત્યાં જે ગોવાળિયાઓ બેઠેલા હતા એમને પોતાના સ્વજન દેખાણા, દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક દેખાણા, માતા પિતા જેવા વડીલો હતા એમણે, એ વૃદ્ધોને પોતાના બાળક દેખાણા, કંસને સાક્ષાત કાળ સ્વરૂપ દેખાણા, અજ્ઞાનીઓને વિરાટ પુરુષ રૂપે, યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ રૂપે ભગવાને દર્શન આપ્યા. જેની જેવી ભાવના હતી પ્રભુ તેને તેવા રૂપે દેખાણા છે. એટલે ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે, યે યથા માં પ્રપદ્યંતે તાં તથેવ ભજામ્યહં. જે મને જેવી રીતે ભજે છે ને એને હું એવી જ રીતે ભજું છું. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તિન તૈસી. જેની જેવી ભાવના હતી ને પ્રભુની મૂર્તિ એને એવી દેખાણી છે. પ્રભુ અને બલરામજી રંગમંડપની અંદર આવ્યા, બધા લોકોએ ઉભા થઈને ભગવાનનું સ્વાગત કર્યું છે. કંસ જ્યાં સિંહાસન ઉપર બેઠેલો હતો ત્યાં આગળના ભાગમાં આવીને પોતાના મામા કંસને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પોતાના આસન ઉપર વિરાજિત થવા માટે જતા હતા ત્યાં માર્ગની અંદર શલ અને તોશલ, ચારુણ અને મુષ્ટિક એ ચાર મલ્લોએ આવીને ભગવાનને લલકાયા. ચારુણ અને મુષ્ટિકે આવીને ભગવાનને કહ્યું કે માં યશોદાનું દૂધ થાયવું હોય તો અમારી સાથે મલ્લ યુદ્ધ કર. યશોદાના દૂધની વાત જ્યાં આવીને ભગવાન કૃષ્ણએ બલરામજીને કીધું, બલરામજી આને માં યશોદાનું દૂધ દેખાડી દઈએ. અને પછી કૃષ્ણએ ચાણૂરની સાથે બલરામે મુષ્ટિકની સાથે યુદ્ધ કર્યું. મહાભયંકર એ યુદ્ધ થયું. કૃષ્ણ અને બલરામે બંને એ ચાણૂર અને મુષ્ટિકની સાથે યુદ્ધ કરતા કરતા એમને થકવી દીધા. જ્યારે લાગ મળ્યો ત્યારે કૃષ્ણએ ચાણૂરને અને બલરામજીએ મુષ્ટિકને એક મુષ્ટિકાના પ્રહારથી એમના પ્રાણ હરી લીધા. બંને જણા જ્યારે મૃત્યુ પાયમાં સલ તોસલ નામના બંને મલ્લો આવ્યા, ભગવાને એમની સાથે યુદ્ધ કર્યું. એ બંનેને યુદ્ધના મેદાનની અંદર ભગવાને એક એક મુષ્ટિકાના પ્રહારથી જ ધરાશાહી કરી દીધા. બીજા અન્ય મલ્લોએ જોયું કે આપણો પણ આવો જ વારો થશે. બધા મલ્લો ભાગવા લાગ્યા. કંસે પડકાર કર્યો, અમારા રોટલા ખાતા ભાગો છો ક્યાં? તો કે જીવતા હઈશું તો પાછા અહીંયા આવશે, પણ આ કૃષ્ણના હાથે અમારે મરવું નથી. બધા ભાગવા માંડ્યા. ભગવાન કૃષ્ણ હાથમાં દંત સુર લઈ અને કંસ પાસે આવે. કંસે પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી ભગવાન કૃષ્ણને મારવા માટે તેને પ્રહાર કર્યો. જેવો પ્રહાર કર્યો ભગવાન નતમસ્તક થયા, ઘા નિષ્ફળ ગયો. ભગવાને એમને એક છાતી ઉપર વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને
ત્યારે ત્યાંથી કંસના પ્રાણ હરિ. તમે વિચાર કરો ભગવાનની મુષ્ટિકા કેવી હશે. ભાગવતજી એમ લખે, કંસને મારવામાં કેવળ એક મુષ્ટિકાનો પ્રહાર કાફી હતો. એને અસ્ત્ર શસ્ત્રની શું જરૂર પડે? એક મુષ્ટિકાના પ્રહારથી કંસના પ્રાણ હરી લીધા. કંસનું તેજ ભગવાન કૃષ્ણમાં વિલીન થયું. વેર ભાવથી પણ જે કોઈ ભગવાનને ભજે ને ભગવાન એમને પણ દિવ્ય ગતિ પ્રદાન કરે છે. કંસના જે જે ભાઈઓ આવ્યા, બલરામજીએ બધાનો વધ કર્યો. ભગવાને જ્યારે કંસનો વધ કર્યો, થોડી વાર વિશ્રાંતિ લીધી. અક્રૂરના કહેવાથી વસુદેવ અને દેવકીને મળવા માટે થઈને કારાગૃહ તરફ ગયા. માર્ગમાં યમુનાજી આવી. યમુનાના કિનારા ઉપર વિશ્રાંતિ લીધી, એ વિશ્રામ ઘાટ કહેવાનો. ભગવાન યમુના પાર કરીને જ્યાં કારાગૃહની અંદર કંસ એ દેવ વસુદેવ અને દેવકીને રાખેલા હતા ને ત્યાં ગયા છે. માતા પિતાને મળ્યા. ઉગ્રસેન મહારાજને, જે કંસે પોતાના પિતાને પૂરી રાખેલા હતા, એ ઉગ્રસેન મહારાજને પણ મળ્યા. બંદીમાંથી મુક્ત કર્યા. વસુદેવ અને દેવકીએ પોતાના પુત્રોને છાતીએ ચાપ્યા, મસ્તક ઉપર ચુંબન કર્યું. નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ભગવાન કૃષ્ણે વસુદેવ અને દેવકીના અશ્રુ લૂછ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ હાથ જોડીને વસુદેવ અને દેવકીને કહે છે કે હે માતા પિતા, તમે અમને ક્ષમા કરજો. આટલા આટલા વર્ષો સુધી અમે તમારી સંભાળ ન લીધી. તમે અમારા માટે થઈને બહુ કષ્ટો સહન કર્યા છે. અમે તમારા પુત્ર થઈને તમારી દેખરેખ કરવા માટે થઈને અહીંયા આવ્યા નહીં. તમે અમને ક્ષમ્ય કરજો. ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળીને વસુદેવ અને દેવકીએ કૃષ્ણને પોતાની છાતી સરખા ચાપીને કહ્યું કે હે કૃષ્ણ, જે પણ કાંઈ થાય છે ને બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. સ્વયં ભગવાન છે, સમજે છે, પણ ભગવાન જ્યારે મનુષ્ય લીલા કરે ને ત્યારે પોતાનું ભગવાન પણ દેખાડવા દેતા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, માતા પિતાને કારાગ્રહમાંથી મુક્ત કર્યા. એ માતા પિતાની વંદના કરી છે. માતા પિતાનો મહિમા ભગવાને પોતે સ્વયં ગાયો છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં એમ પુનિત ગાય છે. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગ્નિ પિતાની વંદના કરી છે. ઉગ્રસેન મહારાજને પુનઃ મથુરાનું રાજ્ય સોંપ્યું છે. કંસને માર્યો પણ ભગવાને સત્તા પોતાના હાથમાં લીધી નથી. નંદ બાબાને ભારે હૈયે વિદાય આપી છે. વળતી વખતે નંદ બાબાને કહ્યું છે ભગવાન કૃષ્ણએ, હે બાબા, મારી મા યશોદાને કહેજો કે કૃષ્ણ તમને ક્યારે ભૂલવાના નથી. મેં યશોદાના હાથનું માખણ ખાધું છે,
હવે હું કોઈ બીજાના હાથનું માખણ ખાઈશ નહીં. ભગવાન કૃષ્ણએ નંદરાયને પોતાના પિતાને કહ્યું છે કે મારી માં યશોદાને મારો ક્યારેય વિયોગ ન થાય એવી રીતે તમે એને રાખજો. નંદરાય ગોપ બાળકો સાથે વિદાય થયા છે. ભગવાન કૃષ્ણ અને બલરામજી મથુરામાં રહ્યા છે. પછી તો વસુદેવ અને દેવકીએ પોતાના પુત્રો મોટા થયા છે એમ જાણીને ગર્ગાચાર્ય દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા છે અને પછી ઉજ્જૈનની અંદર કશ્યપ ગોત્રી સાંદિપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે મોકલા છે. ત્યાં સુદામાની સાથે ભગવાનની મિત્રતા થાય છે. 64 દિવસ સુધી ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં રહ્યા છે. 64 દિવસની અંદર ભગવાન 64 પ્રકારની કળાઓ શીખી ગયા છે. સુખદેવજી મહારાજે એ સુંદર કથા કીધી છે. ભગવાન વિદ્યાભ્યાસ કરીને પુનઃ પધારે. એક દિવસનો સમય છે, મધ્યાહનનો સમય થયો. ભગવાનને માટે સરસ મજાની થાળી પીરસવામાં આવી છે. ભગવાન ભોજન કરવા બેઠા છે. માં દેવકીજીને મનની અંદર વિચાર થયો કે કૃષ્ણને માખણ બહુ ભાવે છે, તો લાવ હું માખણ એમને પીરસું. અને કૃષ્ણની થાળીમાં જ્યાં માખણ આવ્યું, માખણને જોતાની સાથે જ યશોદાની યાદ આવી. ભગવાન કૃષ્ણ જમવાનું છોડી ઊભા થઈ એ પોતાના મહેલની અટારીમાં જઈને ગોકુળ સામે નજર કરીને રડવા લાગ્યા છે. એ જે સમયે ભગવાનના પ્રિય સખા ઉદ્ધવજી ત્યાં આવ્યા છે. ઉદ્ધવજીએ દેવકીને કહ્યું છે કે કૃષ્ણ ક્યાં છે. બનેલી ઘટનાની વાત કરી, કહ્યું છે કે જમવાનું છોડી પોતાના મહેલમાં અટારીમાં ઊભો ઊભો ગોકુળ સામે નજર કરીને રડે છે. ઉદ્ધવજી ત્યાં ગયા. ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે કેમ રડો છો? ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે માં દેવકીજીને તું કહી દેજે મારી થાળીમાં ક્યારેય ગોરસ ન મૂકે. એ ગોરસ પીરસવાનો ને જમાડવાનો અધિકાર તો કેવળ માં યશોદાનો છે. એ ગોરસને જોતાની સાથે જ મને માં યશોદાજીની, એ મારી ગાયોની, મારી ગોપીઓની મને યાદ આવે છે, એટલે હું રડવું છું. ઉદ્ધવજીએ પોતાના પ્રિય સખા ભગવાન કૃષ્ણને કહ્યું છે તો રડો છો શા માટે? અહીંથી ગોકુળ ક્યાં દૂર છે? એમાં યશોદાજીને, એ તમારી પ્રિય ગાયોને, ગોપીઓને મળીને આવો ને. ઉદ્ધવજી તને ખબર નથી, હું એ ગાયોને, ગોપીઓને અને યશોદાજીને મળવા માટે જઈશ ને તો પાછો આવી નહીં શકું. મારું કર્તવ્ય બધું અધૂરું રહી જશે, હું એને મળી શકું તેમ નથી. માં યશોદાજીની યાદ આવી. કૃષ્ણ મથુરામાં પોતાના મહેલમાં છે, પણ એ નંદલાલાને માં યશોદાજીનો પ્રેમ સાંભળી આવે છે. કવિઓએ બહુ સુંદર એક પદ બનાવ્યું છે, એની એક પંક્તિનું આપણે શ્રવણ કરીએ. નંદ લાલા ને માતા જશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાની માં યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કેવા શબ્દો લેખા છે. સોના રૂપાઈ વાસણ મજાના, સોના રૂપાઈ વાસણ મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળ.
માસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા જશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા જશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં છપ્પન ભોગના થાળ ધરાય છે છપ્પન ભોગ થાળ ધરાય છે માખણની મિસરી મારી રહી ગઈ ગોકુળમાં માખણની મિસરી મારી રહી ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને કહ્યું છે કે તમને બહુ એમની યાદ આવતી હોય ને તો તમે મળી આવો. કૃષ્ણએ કીધું કે હું તો નહીં જાઉં પણ મારો સંદેશો લઈને તમે જાઓ. એ ગોકુળની ગોપીઓ મારા વિરહમાં રુદન કર્યા કરે છે. હે ઉદ્ધવજી તને ખબર નથી હું રડતો નથી પણ ગોપીઓનો પ્રેમ મને રડાવે છે. એ યશોદાનો પ્રેમ મને રડાવે છે. મારે રડવું નથી છતાંય મારાથી રડાઈ જાય છે. માટે હે ઉદ્ધવ મારો સંદેશો લઈને તમે જાઓ. ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને ઉદ્ધવજી ગોકુળ જાય છે. બહુ સુંદર કથા છે. આપણી પાસે સમય બહુ ઓછો છે. ઉદ્ધવજી ગયા, ગોપીઓને મળ્યા, ભગવાન કૃષ્ણનો સંદેશો આપે. ગોપીઓએ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એની એક એક કથાઓ કીધી છે. ઉદ્ધવજી મહાજ્ઞાની છે, ગોપીઓને સંદેશો આપવા ગયા છે, પણ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અનુરાગ, આ બધું જોઈને ઉદ્ધવજીને એમ થયું કે આની આગળ મારું જ્ઞાન છે ને એ તો બધું નકામું છે. જ્ઞાન નિષ્ઠા સૌથી શ્રેષ્ઠ છે પણ ભક્તિ નિષ્ઠા આગળ જ્ઞાનનું કાંઈ ના આવે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ હે ઉપનિષદો કહે છે, જ્ઞાન વિના મુક્તિ થતી નથી. પણ શ્રીજી મહારાજ અને ભાગવત જ્યારે આપણે હાથમાં લઈએ ને ત્યારે એમ કે જ્ઞાન અને વૈરાગ્યમાં દેવત્વ ઘણું છે પણ ભક્તિ જેટલું નથી. ભક્તિ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. ઉદ્ધવજીનું જ્ઞાન ગોપીઓની ભક્તિની આગળ ઓગળી ગયું છે. ગોપીઓએ પોતાની ભક્તિની દીક્ષા ઉદ્ધવજીને આપી. ઉદ્ધવજી ગોપીઓનો સંદેશો લઈને મથુરા આવ્યા. ભગવાન કૃષ્ણને કહ્યું કે તમારી જે ગોપીઓ તમારા પ્રત્યેનો એમનો જે પ્રેમ એ મેં જ્યારે જોયું છે ને ત્યારે હું તમારી પાસે એટલું જ માગું છું કે તમારી ભક્ત એવી ગોપીઓના ચરણની રજ જ્યાં પડતી હોય ને ત્યાં મને વૃક્ષ લતાનો કોઈક અવતાર મળે એવું હું તમારી પાસે માંગુ છું. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ હવે તું મારા કરતા અણુ માત્ર ન્યૂન નથી. બહુ સુંદર કથા છે. ભ્રમર ગીતની કથા આમાં વચ્ચે આવે છે. સુખદેવજી મહારાજ આ લીલા કીધા પછી ભગવાન કુબજાને ઘરે પધાર્યા. કુબજાના મનોભાવને પૂર્ણ કર્યા એ કથા કીધી છે. ભગવાન કુબજાને ઘરે જ્યારે પધાર્યા ત્યારે અક્રૂરને સાથે લઈ ગયા. અક્રૂરને દ્વાર પાસે બેસાડ્યા અને ભગવાને કુબજાની સાથે વિહાર કર્યો. પણ અક્રૂરને મનની અંદર સંશય ન થયો. મનની અંદર વિચાર કર્યો કે જેની કૃપાથી હું નિષ્કામી થયો એ ભગવાનમાં કામ કેમ હોઈ શકે. એ અક્રૂરજીને ભગવાનના ચરિત્રમાં સંશય નથી થયો. કારણ કે ભગવાને પોતાના સ્વરૂપનું દર્શન યમુનાના ધરામાં પહેલા જ કરાવી દીધું હતું એટલે અક્રૂરજીને સંશય ન થયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને
ત્યાર પછી અક્રૂરજીને ઘરે પધાર્યા, એમના મનોભાવોને પૂર્ણ કર્યા, એ કથા કીધી. ભાગવતજીના દસમ સ્કંદના પૂર્વાર્ધની અંદર અંતિમ ભાગની અંદર અક્રૂરજીને ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર મોકલે છે, એ કથા આવે છે. ભગવાનની આજ્ઞાથી અક્રૂરજી હસ્તિનાપુર ગયા. કુંતીના પુત્રો પાંડવોની પરિસ્થિતિ બહુ વિકટ હતી. ધૃતરાષ્ટ્રના પુત્રોએ એમની સાથે અન્યાય કર્યો છે. કુંતાને અને કુંતાના પુત્રોને સાંત્વના મળે એટલા માટે તેને ભગવાન શ્રી કૃષ્ણએ અક્રૂરજીને મોકલા છે. ત્યાં સુધીની કથા પૂર્વાર્ધની અંદર આવે, ત્યાર પછી દસમ સ્કંદના ઉત્તરાર્ધની કથા શરૂ થાય છે. એ કથા આપણે બપોર પછી લઈશું. અત્યારે બે મિનિટ ભગવાનના નામની સાથે અહીં કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામીએ બાલ પ્રભુ કૃષ્ણ કનૈયાલાલ ને ગોકુળ ની વૃંદાવન ની લીલા આપણને ખૂબ સુંદર રીતે સંભળાવી. રાસોત્સવ આસો સુધી પૂર્ણિમા શરદ પૂનમ ના દિવસે જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ રૂપે થઈ અને રાસ લીધો એની કથા સુમદ્રુપ સંભળાવી. અક્રૂરજી મથુરા કૃષ્ણ ભગવાન લેવા માટે આવે છે અને કંસને કૃષ્ણ ભગવાનને લીજાવા માટે અક્રૂરજી મળે છે. ભગવાન જવા માટે રાજી થાય છે. ગોપીઓ બધી વિહ્વળ બની ગઈ છે કે ભગવાનને આપણે જવા નથી દેવા. જો ભગવાન રથ ઉપર ચડી જાય તો આપણે ઘોડાની લગામો છે, પૈડું છે, રથના પાછળનો ભાગ છે અને ખેંચી રાખશું, ભગવાનને નહીં જવા દઈ. પણ જ્યાં કૃષ્ણ ભગવાનની મરજી જોઈએ, ઈચ્છા જોઈએ, એના નેત્ર સામું જોયું તો ગોપીઓને લાગ્યું કે ભગવાનની જવાની ઈચ્છા છે. બધી ગોપીઓ હટી ગઈ. મહારાજે કારિણીના અગિયારના વચનામૃતની અંદર કહ્યું પ્રીતિનું શું લક્ષણ, તો જેની વિશે પ્રીતિ હોય એની મરજી પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે એ પ્રીતિનું લક્ષણ છે. મહારાજે અહીંયા આ દ્રષ્ટાંત ગોપીઓનું આપ્યું છે કે ભગવાનની મથુરા જવાની ઈચ્છા હતી તો ગોપીઓ ત્રણ ગાંવ સુધી મથુરા હતું પણ ભગવાનની મરજી સિવાય દર્શન કરવા માટે ગઈ નહીં. એ ઉપર પૂજ્ય વક્તા મહોદયશ્રીએ ખૂબ સુંદર વાત કરી. આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર પ્રસાદીભૂત માણાવતથી પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ દાસ સ્વામી ભંડારી સમય પધાર્યા છે. તો આવો સમીરભાઈ, સ્વામીને આપણે મોતીની માળા પહેરાવી અને ધોતિયા ઓઢી સન્માનિત કરશો. આવો સમીરભાઈ. Thank you.
આપણા સહિતા પરણના સહયજમાન શ્રી વસંતભાઈ મગનભાઈ જસાણી, હસ્તક કવિત કુમાર, તેજસકુમાર ગઢવાલ, આવો વસંતભાઈ આપણને સ્વામી મૂકીની માળા પહેરાવી, ખેસ ઓઢાડી ભગવાનની મેળાપને મૂર્તિ અર્પણ કરી સન્માનિત કરશે. પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીશ કે યજમાન પરિવારના સભ્યોને રૂડા આશીર્વાદ પાવે. તો પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી રમણીયદર્શનમ મંદહાચરુચિરાનંભુજનમ પૂજિતમ સુરનરો તમે મુર્દા ધર્મનંદન મહામચિંતયે. પરમ કૃપાળુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પીપળાણા ધામમાં બિરાજતા વાલાવાલા ઘનશ્યામ મહારાજ, તરંદ ભક્તિ માતા, એમની સેવામાં અહીંના મહંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદ સ્વામી, વક્તા શ્રી તથા એમનું પીપલાણા સર્વ સંત મંડળ તથા આ મહોત્સવના મુખ્ય યજમાન રમેશભાઈ તથા આપ સૌ હરિભક્તોને જદા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વક્તા મહોદયશ્રીએ ખૂબ ભગવાનની લીલાચરિત્રની વાતો કરી, બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એમ થાય કે આખો ગોકુળ વૃંદાવન આ ખડું થઈ ગયું છે, સમજા. એવી સામે રાસલીલાની ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મથુરાથી એટલે ગોકુળમાંથી મથુરામાં ગયા અને પ્રેમલક્ષણ ભક્તિની વાત કરી છે કે ભગવાનના મનને જે જાણી જાય એની પ્રેમલક્ષણ ભક્તિ કહેવાય. એટલે મહારાજે કીધું કે ભક્તિ કોના જેવી કરવી, તો કે ગોપીઓના જેવી પ્રેમલક્ષણ ભક્તિ કરવી. સમજા, સ્વામિનારાયણ ભગવાનને વસ્તાપમાં પણ ખૂબ ગોપીઓના વખાણ કર્યા છે. એવી અહીં અલૌકિક ભગવાનની કથા વાર્તાનો આપ સૌ લાભ લઈ રહ્યા છો. આવા બેઠા બેઠા મોટા મહંત કહેવાય આપણા સદગુરુ મોહન સ્વામી, એમના આપને ખૂબ આપને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, એના કૃપા પાત્ર આપણે બધા થયા છો, ત્યારે અહીંયા આવવાનો આપણને મોકો મળે. વાલા ભક્તો, આવી નવી ભગવાનની કથા વાર્તાનો લાભ મળે. અને આ તો અક્ષરધામ તુલ્ય કહેવાય, શ્રીજી મહારાજનું દીક્ષા સ્થાન કહેવાય કે અહીંથી ભગવાન સ્વામિનારાયણે અહીં દીક્ષા લીધી. આ તો અહોભાગ્ય તપોભૂમિ કહેવાય, રામાનંદ સ્વામીનું સ્થાન કહેવાય. આવા સ્થાનની અંદર આપણને જે આ સેવાનો અને કથાનો જે મોકો મળ્યો એ અહો આપણા ભાગ્ય કહેવાય. એટલા માટે મહારાજ આપ સૌ પર કૃપા વરસાવે અને આવીને આવી કથાનો લાભ આપણને મળતો રહે અને આવા વક્તા પાસેથી આપણને આવા વચનામૃતના બિંદુ મળતા રહીએ અને આવા મોટા સદગુરુના આપણને આશીર્વાદ મળતા રહીએ, એવી મહારાજના
ચરણ કરવા પ્રાર્થના કરી મારી વાણી વિનુ સહજાન સ્વામી મહારાજ ની જય. પરમ પૂજ્ય સદગુરુ ભંડારી સ્વામી મોહન પ્રસાદ દાસ સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. મહારાજને સંતોના વચનામૃતની પ્રશ્નોત્તરીની અંદર મહારાજ કે ગોપીઓની ભક્તિ કેવી, જ્ઞાન વૈરાગ્યને પણ ઓળંગી જાય એવી ભક્તિ છે, એ ભક્તિ છે. પણ મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ, જ્યાં જ્યાં મહારાજે વચનામૃતમાં ભક્તિની વાત કરી છે ત્યારે અવશ્ય ગોપીઓને યાદ કરી છે. પ્રેમલક્ષણા ભક્તિ જો જોવી હોય તો ગોપીઓની. કાગા સબતન ખાયો, ચુન ચુન ખાયો, મેરો માંસ પર દોવ નેના મત ખાયો, મોહે પીયું દેખન કે આસ, આવી ભક્તિ. એ ઉપર સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. આપણે અહીંયા કથાને સત્રને જેના સાથે પૂર્ણ કરશું. પાછા પુનઃ આપણે 3:30 થી 4 વાગ્યાની વચ્ચે આપણે કથાનો પ્રારંભ કરીશું. તો તમામ ભક્તો પાછું 3:30 થી 4 વાગે કથાનો લાભ માટે કથા મંડપની અવશ્ય હાજર થાય. ભગવાનના જય સ્નાન સાથે આપણે સત્રને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય.